जय श्री स्वामी नारायण। वड़ताल श्री लक्ष्मी नारायण देव गादी स्थान अंतर्गत कानम प्रदेश समस्त सत्संग समाज द्वारा आयोजित वडोदरा शहर ने आंगणे श्री स्वामी नारायण महोत्सव अंतर्गत श्रीमद सत्संगी जीवन कथा पारायण तारीख 17-25-5-2017 कथा समय बपोरे 3-6 रात्रे 8-11 वक्ता पूज्य सदगुरु स्वामी श्री नित्य स्वरूप दास जी स्थल लेप्रसी ग्राउंड सरदार एस्टेट आजवा रोड वडोदरा। पवित्र जगन्नाथपुरी आंगणे सूरत मुनि प्रतापसिंह महाराजा ने श्रीमद सत्संग जी ने दिव्य गाथा संभाली रहा है। प्रतापसिंह व्यक्ति ने जम जम प्रतिभा खिलती जाए तेम तेम इनकी प्रतिष्ठा बढ़ती जाए छे। जम जम प्रतिभा खिले तेम तेम इनकी चाहना बढ़ती जाए छे। जम जम चाहना वधे तेम तेम साथे साथे उपद्रव पण वधतो जतो होय छे। चाहना वधे उपद्रव वधे। हूँ तमने कहूँ 25 वर्ष पहला મોદી સાહેબની આજુબાજુમાં કમાડર કેટલા રાખવા પડતા હતા? આ દિશા જો તમે ચાહના વધે ઉપદ્રવ વધે। પ્રતાપસિંહ સ્વયં ભગવાન શ્રીની પ્રતિભા જ્યારે ચારે બાજુ પથરાઈ ચૂકી છે। ભગવાન શ્રી હરી માંગરોળપુરથી કાલોણી ગામને આંગણે આવ્યા છે। હજારો લોકોને જ્યારે સમાધિઓ કરાવવા લાગ્યા છે, પોતપોતાના ઈષ્ટ સ્વરૂપના દર્શન કરાવવા લાગ્યા છે, મયારામ ભટ્ટ શેક ભુજ પહોંચ્યા છે। મુક્તાન સ્વામીને તેડીને કાલવાણી લાવ્યા, સ્વામી તમે ચાલો અહીંયા તે માથાકોટ કરતા રહેશો ત્યાં સુધીમાં સહજાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીને દાખલા પર પાણી ફેરવી દેશે। વિના સાધને હજારો લોકોને સમાધિઓ કરાવે છે, તમે સમાજના ઉત્થાનને માટે દાખલો કર્યો છે। અંધશ્રદ્ધા વહે એમાં ડૂબેલા સમાજના ઉત્થાન માટે તમે દાખલો કરો છો, અને સહજાનંદ સ્વામીએ તો દમ અને પાખંડ ચલાવ્યો, હજારો લોકો એને ભગવાન તરીકે માનવા લાગ્યા, માટે ચાલો તમે અને મુક્તાન સ્વામી ધુઆ પુવા થતા આવ્યા છે કાલવાણી ગામને આંગણે, અને ભગવાન શ્રીને ઉધડા લીધા છે। આમ સમાધિ હોય, સમાધિ કાંઈ નથી, સોયલી મોટા યોગીઓને પણ છે દોયલી, એ જેને તેને કેમ થાય બીજા માને અમે નોમ। આમ સમાધિ હોય, આ બધી હું આદરી છે, આ બધું બંધ કરો। શા માટે ભોળી પ્રજાને ભોળવો છો? એ જ વખતે ભગવાન શ્રી હરિએ એની જ બાજુમાં ઉભેલા એના શિષ્ય શાંતાનંદ સ્વામી એના પર દ્રષ્ટિ નાખી સ્વામીને લાગી સમાધિ। મહારાજ ત્યાં સ્વામી સ્વામી જરા ખંભાળજો, તમારે ચેલાને સમાધિ લઈ, હજુ તો સ્વામી સંભાળવા જાય એ પહેલા તો સમાધિની અંદર એ ડૂબી ચૂક્યા છે। કેટલીક વાર પછી શાંતાનંદ સ્વામી જ્યારે જાગૃત બન્યા છે, મુક્તાન સ્વામી પ્રશ્ન કર્યો, કા શાંતાનંદ કઈ બાજુ ગયો હતો? સમાધિમાં ગયો હતો। સમાધિમાં શું જોયું? અક્ષરધામમાં ગયો હતો, કરોડો મુક્ત બીટાએ થકા ભગવાન શ્રી હરિ સુવર્ણના સિંહાસન પર બિરાજમાન છે, અને ગુરુ રામાનંદ સ્વામી બાજુ ઉભાવા વિનાથી પવન ઢોળી રહ્યા છે। રામાનંદ સ્વામીને નાના કીધા, મહારાજને મોટા કીધા ની ક્યાં છે? શાંતાનંદ જરા બોલતા વિચારતો કર, શિષ્ય ગાદી ઉપર ગુરુ નીચે બોલવાની ભાન છે કે નહીં? અરે ગુરુદેવ સાચું કહું છું, રાખ સાચું, તમે જો તીધી માનજો। અન પ્રદાવશી મુક્તાન સ્વામીનું ચિત્ત વિભ્રાંત થયું છે। એક બાજુ શાસ્ત્ર માત્ર એમ કે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા છે સમાધિ ન થાય, અને બીજી બાજુ મારો ચેલો એમ કહે છે કે મેં સમાધિમાં આવું જોયું આવું જોયું આવું જોયું। સ્વામી નિર્ણય ન લઈ શક્યા, શું કરું? નિર્ણય જયારે ના આવ્યો ત્યારે સ્વામી સત્સંગનો ત્યાગ કરવાનો વિચાર કર્યો છે। ખાખરણ મન બાજુ સ્વામી ઉભ્યા છે, મનમાં નક્કી કર્યું છે હવે સત્સંગની અંદર નહીં રહી શકું, સત્સંગ છોડીને હાલ્યો છે હવે, પણ દિલ દુઃખથી ભરાયેલું છે। ગુરુ રામાનંદ સ્વામીને પ્રાર્થના કર્યા છે, ગુરુદેવ ગુરુદેવ આ બધું શું થઈ ગયું? મારા હૃદયની અંદર કેવી ભાવના હતી
સહજાનંદ સ્વામી સાથે રહેશું, વર્ષો સુધી જીવાત્માને પરમાત્મા ઓળખાવશું, હજાર લોકોને અંધશ્રદ્ધા વહેમમાં ડૂબ્યા હશે ને બારી કાઢશું, એને બદલે ઘેરે દમ અને પાખંડ શરૂ થયો. મારથી આ દેખ્યું જાતું નથી, સહ્યું જાતું નથી, માટે કૃપા કરો મને સાથે લઈ જાઓ, સાથે તળી જાઓ. સ્વામીની આંખોમાં ત્યાં આસોડનો વરસાદ થઈ ગયો છે. એ જ વખતે ઓચિંતા આવાસ સમય મુક્તાનંદ મુકુંદાસ આ તો આથી ખૂત્યો. મુક્તાન શું વિચાર કરે, અવાજ કઈ બાજુ થઈ રહ્યો? જે બાજુ થવા જ આવતે બાજુ દ્રષ્ટિ નાખી શ્વેત વસ્ત્રમાં વેટાયેલા ગુરુ રામાનંદ સ્વામીને જોયા છે, દોટ મૂકી છે, પગ પકડી લીધા છે, આંખોના આંસુથી ગુરુદેવના ચરણને ભીંજવી દીધા, ગુરુદેવ મને સાથે તેડી જાઓ, સાથે તેડી જાઓ, સાથે તેડી જાઓ. પણ મુક્તાનંદ અહીંયા શું વાંધો છે? ગુરુદેવ સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડી નાખીએ છે, હજારો લોકોને વિના સાધને સમાધિઓ કરાવ્યા છે, પણ મુક્તાનંદ એમાં તને શું વાંધો છે? અરે ગુરુદેવ આપકો શું વાંધો છે? શાસ્ત્ર માત્ર એમ કે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા છે, સમાધિ ન થાય, આપકો શું વાંધો છે? અરે મુક્તાનંદ, એ કાયદો મનુષ્યને લાગુ પડે, પરમાત્માને નહીં, પરમાત્માને. અરે પણ ગુરુદેવ આપ તો આવી સમાધિ ક્યારે નહોતા કરાવતા? મુક્તાનંદ ક્યાંથી કરાવું, એ મારી કેપેસિટી બહારની વાત છે. તો શું ગુરુદેવ સહજાનંદ છે, આપના કરતા મહાન છે, આપના કરતા મોટા છે? અરે મુક્તાનંદ એની મારી ક્યાં તો તુલના કરશો? મારા કરતા સહજાનંદ સ્વામીની અંદર અબજોગણી અધિક સામર્થ્ય, અબજોગણી અધિક સામર્થ્ય છે. મુક્તાનંદ મેં તને અનેક વાર કહ્યું હતું, હું તો ડૂબડૂગીનો વગાડનારો છું, ખેલના ભજવનારો તો આવવાના છે, હું તો પટનો બાંધનારો છું, રમનારા આવવાના છે, એ જ પોતે આ સહજાનંદ સ્વામી છે. મુક્તાનંદ જેને માટે તું પાગલ બન્યો હતો, અમારા પરની ગલી ગલી અંદર દોટા દોટ કરતો હતો, રામ ઘટાગઢ માવડી ફૂલી, રામ ઘટાગઢ માવડી ફૂલી, મુક્તાનંદ જેને માટે તું પાગલ બન્યો હતો, એ જ પોતે આ સહજાનંદ સ્વામી છે. મુક્તાનંદ તને વાત મનાય તોય ભલે, ન મનાય તોય ભલે, હું જાઉં છું, બોલતા રામાનંદ સ્વામી અદૃશ્ય થયા છે અને મુક્તાનંદ સ્વામીની આંખ ખુલી ગઈ છે. સ્વામી મોજમાં આવી ગયા છે, ઉતાળે ઉતાળે પાછા આવ્યા છે, ઉતાળે ઉતાળે સ્નાન કર્યું, પુષ્પો થોડા વીણ્યા, આશ્રમમાં પધાર્યા, પૂજામાં બેઠા, પણ આ પૂજામાં મન લાગતું નથી, મૂર્તિમાં નહીં બાપ, મૂર્તિમંતમાં મન લાગી ગયું છે. ઉતાળે ઉતાળે પૂજા હંકેલી છે અને આવ્યા ભગવાન શ્રીની પાસે. મહારાજ વિશાળ મોટી સભા ભરીને બેઠા છે, મહારાજને દંડ કરવા લાગ્યા. મહારાજ એકદમ ઉભા થઈ મુક્તાન સ્વામી બેઠા, નહીં નહીં રાખો સ્વામી, રાખો રાખો. મહારાજને માટે સોનાના તારથી ગોતેલો જામર સુરવાળ લાવ્યા છે, વિધ વિધ પ્રકારના આભૂષણ લાવ્યા, કૃપાનાથ અને ધારણ કરો. મહારાજ હાથ જોડ્યા છે, સ્વામી અમે બ્રહ્મચારી છીએ, બ્રહ્મચર્યને આવા સોનાના તારથી ગૂંથેલા જામા સુરવાળ ન પહેરાય, આભૂષણ અમારે ન પહેરાય. મુક્તાન સ્વામી હાથ જોડ્યા છે, કૃપાનાથ મને બહુ રમાડ્યો, બહુ રમાડ્યો માલિક, બહુ ભૂલો પડ્યો, પણ હવે ભૂલો નહીં પડું, હું આપને ઓળખી ગયો છું, આપ તો સ્વયં સર્વેશ્વર પરમેશ્વર છો. બોલતા સુંદર સુંદર વસ્ત્ર આભૂષણને ધારણ કરાવ્યા છે, ગુરુ રામાનંદ સ્વામીના સ્થાન ઉપર આરૂઢ કર્યા છે અને પ્રદાશી 108 વાર્તી સુંદર આરતી તૈયાર કરી છે. સંપ્રદાયમાં ગવાતી આરતી સર્વપ્રથમ વાર કાલવાણી ગામને આંગણે મુક્તાન સ્વામી ઉતારે છે. સ્વામીના મોઢામાં અદભુત શબ્દો નીકળ્યા છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી ચરણ સરોજ તમારા, વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી ચરણે શિષધરાધી, ચરણે શિષધરાધી, દુઃખ નાખ્યા તોડી નારાયણ, નરભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, જય હો ગણિત નર નારી, પ્રભુ કરતા રવિનાશી, અડસ
तीरथ चरणि अड़सठ तीरथ चरणि कोटि गया काशी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल करमती छूटी काल करमती छूटी कुटुंब सहित दशाय वसन करुणानिधि करुणा बहुकीर्ति पार करुणा बहुकीर्ति मुक्तानंद कहे मोति मुक्तानंद कहे मोति सुगम करी सीधि प्रभु जय सदगुरु स्वामी। स्वामी ने मौज छूटी गई मौज छूटी સ્વામી કે જિંદગીમાં કદી ભૂલો ન પડું ભૂલો પડે એનું કહી દો કારણ હોય તો મુક્ત આનંદ કહે મુક્તિ સુગમ કરી શકે ભક્તો યાદ રાખશો જો પ્રેમ ન હોય ભૂલશો નહીં પ્રેમ ન હોય પ્રેમ વિનાનું જ્ઞાન જીવાત્માને ક્યારેક ગુથલા ખવડાવશે આપણે ગુથલા ખવડાવ્યા છે જ્ઞાનની ઘણી મોટી મહત્તા છે પણ પ્રેમે સહિત જ્ઞાન હોવું જોઈએ પ્રેમે સહિત જો જ્ઞાન ન હોય તો એ જ્ઞાન અહંકારને આધીન બની જાય અહંકારી થઈ જાય છે માણસને ભૂલો પાડી દે ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણ ભક્તિષ્ઠ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યતઃ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે વિદવત્તા હોય જ્ઞાન હોય એની ફળશ્રુતિ શું સત્સંગ અને પરમાત્મામાં પ્રેમ જાગે એ જ્ઞાનની ફળશ્રુતિ પ્રેમ વિનાનું જ્ઞાન ભક્તો જીવાત્માને ઉદ્ધત બનાવે છે ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષને પણ પ્રેમ વિનાના જ્ઞાને ઉદ્ધત બનાવ્યા હતા એ તો જ્યારે ગોકુળ વૃંદાવનમાં ગયા અને ગોપીઓનો જ્યારે પ્રેમ જોયો છે નંદ યશોદાને જ્યારે પ્રેમ જોયો અહંકાર ઓગળ્યો છે ઉદ્ધવના મુખમાંથી શબ્દ નીકળ્યા છે મોટા ભાગ માતાજી મારા કૃષ્ણે મુજને મોકલ્યો કૃષ્ણે મુજને મોકલ્યો અહીંયા જો ભગવાન કૃષ્ણે મને મોકલ્યો ન હોત ને મારી પાસે જ્ઞાન ઘણું હતું પ્રેમનો અભાવ હતો જેને કારણે કોરો ધાકોડ એમને મરી જાત કોરો ધાકોડ મરી જાય બાપ જ્ઞાની થયા પછી પણ પ્રેમી થવું આવશ્યક છે જ્ઞાનનું ફળ જ પ્રેમ છે જ્ઞાન થયું અને પ્રેમ ન થયો તો બાપ જ્ઞાન પણ અભદ્ર છે અભદ્ર છે આંબો વાવ્યો પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ થયા અને પચાસ વર્ષ થયા અને તેમ છે તે એક કેરી ન આવી તો આંબાને બાવળી એમ ફેરશું આંબો વાયો તો કેરી આવવી જોઈએ ને એમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુમાં પ્રેમ ન થાય તો બાપ જ્ઞાની હોય તો શું અજ્ઞાની હોય તો શું બધા સાધનની ફળશ્રુતિ આખીર તો પ્રેમ જ હોય પ્રભુમાં લગાવ લાગે તમામ સાધનની ફળશ્રુતિ હોય અતિ જ્ઞાન ક્યારેક જીવાત્મન અહંકાર બાજુત ખસડી જાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની ઇતિહાસ લાડુદાન જબરા જ્ઞાની છે જબરા જ્ઞાની છે શસ્ત્ર અવધાની પુરુષ એકી સાથે હજાર હજાર જણા પ્રશ્ન પૂછી શકે બધા પ્રશ્નોને યાદ રાખી એકી સાથે ઉત્તર આપી શકે અને જરાક વધારે જો મારા માઇક પણ મનમાં એમ થયું મારા જેવો કોઈ જબરો બુદ્ધિશાળી નહીં ભગવાન સ્વામિનારાયણના મનમાં થયું આ તો લાડુદાનને ખોટ રહી જશે ઘણા ત્યાગ પછી પણ લાડુદાનના જન્મ ખોટ રહી જશે ખોટ મારે ટાળવી જોઈએ મહારાજ કાર્યાણીમાં બિરાજતા હતા કાર્યાણીમાં અને ભગવાન સ્વામિનારાયણ લાડુદાનને કીધું લાડુદાન એક ઉપાધિ બહુ આવી છે શેની ઉપાધિ મહારાજ એબલ બાપુની દીકરી યુવાન થઈ છે પણ પ્રણયને હા પાડતી નથી અમે તો બધા સમજાય સમજાય થાકી ગયા પણ એક ને બે થતી નથી એક કામ કરો ને તમે જાઓ તમારું મન છે અરે કૃપાના એવી અબળા નારીઓ એને સમજાવી કઈ મોટી મોટા જ્ઞાનીની પાસે મોકલો ને વિદ્વાનની પાસે તમારી વિદવત્તાની કદર થાય ભગવાન સ્વામિનારાયણ કે એ તો મોકલશો ને પેલા અહીં જરા કાંટો મારી આવો ને મહારાજના મનમાં એમ થયું બ્રહ્મોની અંદર લાડુદાનની અંદર જ્ઞાન જબરું છે પણ હજુ પ્રેમનો અભાવ છે અને પ્રેમનો અભાવ હોય ત્યાં સુધી બાપ અહંકાર હટે નહીં મહારાજ કે તમે જાઓ તો ખરા પછી આપણે તમે તારે જ્ઞાનની પાસે મોકલશો
છું, વિદ્વાનની પાસે મોકલું છું. અને લડદાન ગઢડામાં આવ્યા છે. એ ભલબાપુને કહ્યું છે કે લાડુબા જીવદાન મારે મળવું છે, ભગવાન સ્વામિનારાયણ કે એમ એ નહીં મળે, મારી એની સાથે થોડી ચર્ચાઓ કરવી છે. ભગવાન શ્રી હરિ બોલે, એમ તો કોઈ પુરુષનું મોઢું જોતા નથી, પણ આડો પડદો નાખી એ ઓરડામાં બેસે તો એમ બહાર બેસો અને બધા સાથે બેસું, તમારે જે વાતચીત કરવી એ કરી શકશો. લાડુદાન વગેરે બહાર બેઠા છે, લાડુબા જીવબા અંદર બેઠા છે. લાડુદાન જે કહ્યું છે, લાડુબા જીવબા હજુ તમારી ભર યુવાની છે, આ તમે કહો એ રાજકુમાર તમારી સાથે પરણવા માટે તૈયાર છે, માટે પરણી જાઓ. અને સાંભળો, નહીં પરણો તો કાલે હવાર યુવા પણ જતું રહેશે. એ ચાર દિન કી ચાંદ ફીર અંધેરી રાત પછી યૌવન જતું રહેશે, માટે પરણી જાઓ. અડધો કલાક સુધી સમજાયા. અને જ્યારે સમજાવતા અટક્યા ત્યારે લાડુબાન જીવબાઈ પૂછે, હવે કઈ કેવું છે? તને હવે કઈ નથી કેવું. અને ત્યાં લાડુબા જીવબા બહુ સરસ બોલ્યા છે, લાડુદાન અમારા મનમાં તો એમ હતું, તમે શસ્ત્ર અવધાની છો, મહા બુદ્ધિશાળી છો, માટે જ્ઞાની પણ જબરાશો, પણ તમારી વાત જ્યારે સાંભળી ત્યારે ખબર પડી હજુ તો તમારી દૃષ્ટિ ચામડામાંથી બહાર નથી નીકળી. તમે અડધો કલાકથી શેના વખાણ, કોના વખાણ કરતા હતા? આ ચામડાના હાડ પિંજરના, જેને એક દાડો દુનિયા ભેળા તન સળગાવી દે અને કાં તો જમીનમાં ભંડારી દે, જેને રાખ પણ ગોતી ન જડે, એના વખાણ કરતા હતા? અને કોને વરું, કોને વરિયા લાડુદાન? એવો કોઈ પુરુષ તો બતાવો જેને વરી શકાય. આ માયાના પૂતળાની સાથે વરીને શું લેવાનું? લાડદાન, અમે તો કેદાડાના ભગવાન સ્વામિનારાયણને વરી ચૂક્યા છીએ. અમે તમને કહીએ છીએ, આવી સરસ ઠાકોરજી બુદ્ધિ આપે છે, તો તમે ભગવાન સ્વામિનારાયણને વરી જાઓ, બેડો પાર થઈ જશે. જે ભાઈ મીરાને કહેવામાં આવ્યું હતું, તમે ફરીવાર પરણી જાઓ, જ્યારે વિધવા થયા ભાઈ મીરાના મોઢામાં પણ એ જ શબ્દ નીકળ્યા હતા. ભક્તો ઘણી વાર કહું છું, ઉપાસના અલગ અલગ હોય, સાધનનો માર્ગ તો બાપ એક જ હોય. એવા વરને વરીનું શું કરું, એવા વરને વરીનું શું કરું? આજ જીવે ને કાલ મરી જાય, આજ જીવે ને કાલ મરી જાય. વરુ તો ગિરધર ગોપાલને મારો ચૂડલો અખંડ રહી જાય, વરુ તો ગિરધર ગોપાલને મારો ચૂડલો અખંડ રહી જાય. લાડુદાન હું ભર્યા એવા કાર્યની પાછળ, જેવા જ્ઞાતા એવા આવ્યા, પણ આવ્યા તો ખરા. શરીર ઉપર ધારણ કર્યા, અડધો મણ સોનું હેઠું ઉતાર્યું, સોનાના તારથી ગોથેલો જામો સુરવાળ ઉતારવા તૈયાર થયા. મહારાજ કે, પણ લાડુદાન શું થયું? લાડુબાન જીવબા માન્યા, લગ્ન કરવા માટે તૈયાર થયા? મહારાજે કહે છે, કૃપાનાથ આપે મને જ્ઞાન દેવા માટે નહીં, લેવા માટે મોકલ્યો હતો. કૃપાનાથ લેવા માટે મોકલ્યો હતો. માલિક મને તમારો સાધુ કરો. અને ભગવાન સ્વામિનારાયણ ભાગવતી દીક્ષા આપી અને લાડુબા ને જીવબાનો ઉપદેશથી સંસાર અસાર્થ ગત માટે નામ શ્રીરંગ દાસ રાખવામાં આવ્યું. પછી તો આહિસ્તા આહિસ્તા મહારાજમાં તરબતર જ્યારે થઈ ગયા, મહારાજ કે હવે શ્રીરંગ દાસ ની હવે નામ બ્રહ્માનંદ રાખી, અમારા રસમાં ડૂબી ચૂક્યા છે. ભક્તો જ્ઞાન પણ પ્રેમ સહિત હોય, જ્ઞાન મુક્તિ કરતલ બની જાય. પ્રેમ વિહોણું જ્ઞાન તો બાપ જેવાત્માના અહંકારી બનાવી. સુરત મુનિ કે પ્રતાપસિંહ આજ મુક્તાનંદ સ્વામી મોજમાં આવ્યા છે, કેવા લાગ્યા? કૃપાનાથ માલિક હું કદી ભૂલો ન પડું. ભૂલો પડ્યો નું કોઈ જો કારણ, તમે શાસ્ત્રો બહુ વાંચ્યા હતા. શાસ્ત્ર માત્ર એમ કહેતું હતું, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા સિવાય ક્યારે સમાધિ ન હોય. કૃપાનાથ મને ખબર નહોતી કે મુક્તિ અને સમાધિ, મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી સીધી, મુક્તિ અને સમાધિ વગેરે સિદ્ધિઓ આપે રીંગણા બટેકાના ભાવમાં કરી નાખી. માલિક મને ખબર નહોતી, મને ખબર નહોતી. શેલ ખોલી નાખ્યું આપે, શેલ ખોલી નાખ્યું. ભગવાન સ્વામિનારાયણ ખરેખર મુક્તિનું તો શેલ ખોલ્યું બાપ. શેલ માણસની બુદ્ધિમાં ન બેસે, બુદ્ધિમાં ન બેસે. લાખ રૂપિયાની વસ્તુ રૂપિયા રૂપિયા કોઈ માર્કેટમાં વેચવા મળે આપણે? લાખ રૂપિયાની વસ્તુ એક એક રૂપિયા માપવા મળે આપણે? ન પડે એમ બાપ. મુક્તિ મહાગહન હતી. એ તદર્થમ જુહુ રાજ્ય મહાન ચક્રવર્તી ઉગ્ર તપશ્ચર્ય કુર્વંતી ત્યક્ત વાગે વિવેકી. ન મોટા મોટા ચક્રવર્તી રાજાઓ ઘરબાર છોડે, વર્ષો સુધી સાધના કર્યા પછી પણ જેનું મિલન અશક્ય હતું, મુક્તિ જે અશક્ય હતી, એને ભગવાન શ્રી હરિએ બાપ રીંગણા બટેકાના ભાવમાં કરી નાખી. ઓલી બીબડી એક વેતનું દાંતણ પકડાવે
અને ભગવાન સ્વામિનારાયણ કે જેવું મુક્તાન સ્વામીનું કલ્યાણ, એવું એ બીબડીનું કલ્યાણ, એવું બીબડીનું કલ્યાણ. માટે સ્વામી કે મહારાજ મને ખબર નહોતી આપે આટલું સસ્તું કરી નાખ્યું છે. સ્વામી મોજમાં આવી ગયા છે અને મહારાજનું પૂર્ણ નિશ્ચય થતાની સાથે પગમાં ઘોઘરા બાંધ્યા છે, હાથમાં કડતાલ લીધી છે. 21 વર્ષના ભગવાન સ્વામિનારાયણ આગળ આ 43 વર્ષના મુક્તાન સ્વામી ગાંડા બની નાચી રહ્યા છે. આ સંસાર છોડો જાણે સાર્થક થયો. સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. ગમ સ્વરૂપ અંસયબેન વિનુબા અમીન મકરપુરા 25 ફૂટ આવે છે. કોરભાઈ ધર્મસિંહભાઈ પટેલ હસ્તે કુણાલ પટેલ માંજલપુર લક્ષમાંથી 11,000 આવે છે મકરપુરા માટે. જવેરબેન ભગવાનભાઈ પટેલ હસ્તે મહેન્દ્રભાઈ પૂરચાણા હાલ વડોદરા 15,151 આવે છે. આ બધું મકરપુરાનું દાન છે. પટેલ જગદીશભાઈ ઈરજીભાઈ વડસર રોડ 11,111 આવે. અક્ષયની શારદાબેન ભાઈલાલભાઈ હસ્તે હરેશભાઈ કરમાલિયાપુરા 11,111 આવે. નીરુબેન પ્રેમભાઈ પટેલ કરમાલિયા 15,000 આવે છે. પટેલ નિતેશભાઈ ભાસ્કરભાઈ મકરપુરા હાલ યુએસએ એના તરફથી 51,000 રૂપિયા આવે છે. એક હરિભગત મકરપુરા એના તરફથી પૂરા 2,00,000 રૂપિયા આવે છે. એટલે આ તાળીઓ પાડતા દઉં, આ પૂરું કરવાનું. અક્ષરાશી ઋષિકભાઈ નગીનદાસ સોનીના મોક્ષાર્થે હસ્તે જયપ્રકાશ શશિકલાલ સોની 11,000 આવે છે. રાય ચંદ્રકાંતભાઈ ઝવેરભાઈ હસ્તે પાર્થ રાય મકરપુરા 51,000 આવે છે. અક્ષરાશી કૈલાસબેન સુમનભાઈ પટેલ સારસા 11,501 આવે છે. સ્વામિનારાયણ મહિલા મંડળ મકરપુરા 20,000 આવે છે. એના મને મથ્યું આપણે ઘરના રહી જાઓ. શારદાબેન નારાયણભાઈ પટેલ હસ્તે જય દત્તભાઈ પોર 11,000 આવે છે. સનાભાઈ માનાભાઈ ડાભી પોઈચા 11,000 આવે છે. ભરતભાઈ છીતાભાઈ પટેલ હસ્તે હેમલતાબેન ભરતભાઈ પટેલ પોર 11,000 આવે છે. કુંવરભાઈ ધરમસિંહભાઈ પટેલ હસ્તે કુનાલ માંજલપુર લક્ષ્મત 11,000 આવે છે. સરસ્વતીબેન ગિરધરલાલ મિસ્ત્રી છાણી 11,000 આવે છે. કીર્તિબેન વસંતભાઈ ચાવડા મકરપુરા 11,000 લક્ષ્મથી આવે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર બરકાલ હસ્તે તાલલતાબેન શાંતિલાલ બરકાલ લક્ષ્મત 11,000 આવે છે. સેજલબેન વિનુભાઈ ઠેસિયા જેતપુર લક્ષ્મત 11,000 મકરપુરા માટે આવે છે. અક્ષનિવાસી ભગવાનભાઈ ચતુરભાઈ પટેલ માંજલપુર લક્ષ્મત 11,000 આવે છે. અક્ષનિવાસી દેશીભાઈ રિયાભાઈ ઠેસિયા જેતપુર લક્ષ્મત 11,000 આવે છે. અક્ષનિવાસી ચંચળબેન રામજીભાઈ પરમાર હસ્તે અનંત રજનીકાંત જયંતિભાઈ મોટી હેબીપુર 11,000 આવે. અક્ષનિવાસી કૈલાસબેન સુમનભાઈ પટેલ સારસા 11,000 આવે છે. શેલડિયા અક્ષય રમેશભાઈ મોટા સમઢિયાળા ઓઢાના 25,000 આવે છે. બાલુબેન ભાઈલાલભાઈ વણકર છાણી 11,000 આવે છે. અશોકભાઈ ચતુરભાઈ પટેલ સયાજીપુરા 11,000 આવે છે. રિયલ ધારા જ્યોતિબેન પટેલ છાણી જગતનગર વડોદરા 11,000 આવે છે. અક્ષનિવાસી કિરીટ જશભાઈ અમીન બુવા હાલમકરપુર 11,000 આવે છે. ભક્તો જેને લખાવો એને 1 કલાકની અંદર મકરપુરાનું દાન પૂરું ડિક્લેર કરી દેવાનું છે. તમને પહેલાં કીધું તો આ મોટું દાન હતું નહીં, 1 કરોડનું આપણું દાન હતું. લગભગ 1 કલાકની અંદર આપણું દાન પૂરું થાય છે. જેને લખો લખાવી દેજો, પછી રહી જશો. વડોદરા વાળા કહેતા નહીં કે આપણે રહી ગયા 1 કલાકમાં. સ્વયં શકો થોડી વાર ઉભા રહી જાજો. કોઈને સંકલ્પ હોય 11,000માં તિથિ લખાશે, 11,000 જણ હશે અને છેલ્લા લેખમાં નામ લખાય. સ્વયં શકોને મોકલી દો થોડી વાર. છેલ્લું લાસ્ટ દાન આવી રહ્યું છે. જે ભક્ત લખાવો એ લખાવી દેજો, 1 વર્ષમાં પૂરું કરવાનું છે. બાકી હમણાં જ તાજેતરમાં આ કાંઈ રમતું નથી, સાચી નીકળે કરી દેવાનું પૂરું. અને પછી 1 રૂપિયો મકરપુરા માટે લેવામાં નહીં આવે. આ નેટની ક્લીન વાત છે. માટે જે ભક્તો લખા હોય તો ઉતાળે કે લખાવી દેજો. આ તો મોત છૂટી ગઈ મુક્તાન સ્વામી. સંસારી નો સુખડો જોઠો આવે ને જાય, સંસારી નો સુખડો જોઠો આવે ને જાય, સંસારી નો સુખડો જોઠો
મારે અખંડ સ્વહાગ, મારે અખંડ સ્વહાગ, કેદી કારણ ખાય રે સખી સુખ પામી. મારે અખંડ સ્વહાગ, મારે અખંડ સ્વહાગ, કેદી કારણ ખાય રે સખી સુખ પામી. મારે અખંડ સ્વહાગ, મારે અખંડ સ્વહાગ, કેદી કારણ ખાય રે સખી સુખ પામી. મારે અખંડ સ્વહાગ, મારે અખંડ સ્વહાગ, કેદી કારણ ખાય રે સખી સુખ પામી. મુક્તાનંદ કે હરી હરી જનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કે હરી હરી જનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કે હરિ હરિ જનની ગતિ છે નારી, મુક્તાનંદ કે હરિ હરિ જનની ગતિ છે નારી. એને દેહ દર્શી દેખે, એને દેહ દર્શી દેખે, પોતા જેવા સંસારી સખી સુખ પામી. એને દેહ દર્શી દેખે, એને દેહ દર્શી દેખે, પોતા જેવા સંસારી સખી સુખ પામી. એને દેહ દર્શી દેખે, એને દેહ દર્શી દેખે, પોતા જેવા સંસારી સખી સુખ પામી. એને દેહ દર્શી દેખે, એને દેહ દર્શી દેખે, પોતા જેવા સંસારી સખી સુખ પામી. મોજમાં આવ્યા સ્વામી, સુખ પામી રે સખી સુખ પામી. હું તો શામળિયા ને શરણે જાતા સુખ પામી. ભરદભાઈ, રાજાભાઈ, મયારામ ભટ્ટ, મયારામ ભટ્ટના મનમાં થયું સહજાનંદ સ્વામીનું માર્ગનું હરખું કરવા માટે હું મુક્તાનંદ સ્વામીની ભૂસથી તેડી આવ્યો. સ્વામીનું જ ફરી ગયું લાગે છે. એક બાજુ લઈ જઈને સ્વામીને કહે, સ્વામી તમારો હતી ને ફરી ગયું હું. અને ત્યારે મુક્તાનંદ સ્વામીના મોઢામાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા, મયારામ અત્યાર સુધી ફરેલું હતું, આજ બાપ ઠેકાણે આવ્યો, આજ ઠેકાણે આવ્યું છે. અને પ્રદાવશી સ્વામીના વચને તમામને મારનું નિશ્ચય થયો છે. અને પછી મારાનો અદભુત ઐશ્વર્ય પ્રતાપ જોતાની સાથે સંપૂર્ણ હા પડે છે. અને પ્રદાવશી મુક્તાન સમય જોગતાની સાથે ભગવાન સ્વામિનારાયણ ઐશ્વર્યના દોરને છૂટા મૂક્યા છે. આ બાળકો તમામને સમાધિઓ કરાવવા લાગ્યા છે. અને જ્યારે સમાધિ લાગે અને ઘાસની ગંજીઓ ખડકે મળ્યા ખડકા, કોઈને તો રજની દિન જાતા, કોઈને તો રજની દિન જાતા, કોઈને તો રજની દિન જાતા, કોઈને તો કોઈને તો પખવાડી ખાતા, કોઈને તો પખવાડી ખાતા, કોઈને તો પખવાડી ખાતા, કોઈને તો પખવાડી ખાતા. પટેલ રાજેશકુમાર શાંતિલાલ ગામ ધાવટ જગન્નાથપુરી માટે 15 હજાર આવ્યા છે લક્ષમાંથી. ડૉક્ટર છગનભાઈ બાબુભાઈ પટેલ હસ્તે અરુણભાઈ શ્રુતિ એન્જિનિયરિંગ ભરૂચ ગામ શિનોર એના તરફથી જગન્નાથપુરી માટે 15 હજાર આવે છે. મેસર્સ
ઘનશ્યામભાઈ પી પટેલ એન્ડ કંપની હસ્તે વિનુભાઈ ગામ ચુડા લક્ષ્મીમાંથી 15,000 જગન્નાથપુરી માટે આવે છે. હસમુખભાઈ મગનભાઈ પટેલ તથા અનસુયાબેન હસ્તે પ્રણવકુમાર તથા પારુલબેન જનીશ ખુશ વડોદરા લક્ષ્મીમાંથી જગન્નાથપુરી માટે 15,000 આવે છે. સૂર્યકાંત બાબુભાઈ પટેલ ગામ કુંડેલા લક્ષ્મીમાંથી 15,000 આવે છે. રેશ્માબેન સમીરભાઈ પટેલ ગામ કુંડેલા લક્ષ્મીમાંથી 15,000 આવે છે. ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઈ જીંજુવાડિયા ગામ સુરત લક્ષ્મીમાંથી 15,000 જગન્નાથપુરી માટે આવે છે. મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ગોંડીલિયા જેતપુર લક્ષ્મીમાંથી 15,000 આવે છે. વિશાલભાઈ અશોકભાઈ લાખાણી સરસાઈ લક્ષ્મીમાંથી 21,000 આવે છે. વિશ્વનાથભાઈ કરનાળી હાલ લંડન જગન્નાથપુર માટે લક્ષ્મીમાંથી 26,000 રૂપિયા આવ્યા છે. ઘનશ્યામભાઈ મણિભાઈ બ્રહ્મભટ્ટ ગામ ભાટિયેલ લક્ષ્મીમાંથી 15,000 આવે છે. અક્ષનિવાસી પટેલ છીતુભાઈ નરોત્તમભાઈ ખુનવાડ જગન્નાથપુરી માટે 15,000 આવે છે. અક્ષનિવાસી પટેલ નરોત્તમભાઈ ભાઈજીભાઈ ખુનવાડ 11માંથી જગન્નાથપુરી માટે 15 કરાવે છે. અક્ષનિવાસી કંચનબેન બાબુલાલ પાટડિયા સોની હસ્તે ઘનશ્યામભાઈ રાકેશભાઈ કમલેશભાઈ વડોદરા 15,000 આવે છે. રાજેશભાઈ મગનભાઈ પટેલ હસ્તે હેમિનાબેન વાઘોડિયા 15,000 આવે જગન્નાથપુરી માટે. કોકિલાબેન ઠાકોરભાઈ પટેલ હસ્તે દીપક મનીષ વડોદરા જગન્નાથપુરી માટે 15,000 આવે છે. પૂજ્ય ગોપાલચરણદાસજી ચરાડવાની સ્મૃતિમાં હસમુભાઈ દોશી વડોદરા જગન્નાથપુરી માટે 21,000 આવે છે. ભરતભાઈ સીતાભાઈ પટેલ હસ્તે હેમલતાબેન પોર જગન્નાથપુરી માટે 15,000 આવે છે. ઘનશ્યામભાઈ કશીભાઈ પટેલ વિરસદવાળા આપણા મકરપુરા માટે 11,000 આવે છે. વિઠ્ઠલભાઈ મહિરભાઈ પાટણવાડિયા ટિમ્બરવા મકરપુરા માટે 15,000 આવે. સુરેશભાઈ ત્રિભુવનભાઈ પટેલ વડોદરા મકરપુરા માટે 11,000 આવે છે. પુનાભાઈ અંબાલાલભાઈ રૂવાન મકરપુરા માટે 11,000 આવે છે. મધુબેન બાબુભાઈ પટેલ ખંડેરાવપુરા મકરપુરા માટે 11,000 આવે છે. સાદર સ્વીકાર કરવામાં આવે છે. અદભુત પ્રતાપ સમાધિ ચલાવી છે. કોઈને એક મસાબે માસે કોઈને હજાર લોકોને સમાધિઓ કરાવે, જેને સમાધિઓ લાગે અને ઘાસની ગંજીઓ ખડક એમ બેડા ખડકવા. કોને એક દાડો, કોને બે દાડો, કોને આઠ દાડો, કોને 15 દાડો, કોને એક મહિનો, કોને બબે મહિના સુધી. અને બબે મહિના જેને સમાધિઓ લાગ્યો હોય એના સ્વજનો આવે કૃપાનાથ, અમારી ઘરે કામ હોય કે ન હોય. બે મહિના થયા, વૈશાખ મહિનો ઉતરવા આવ્યો, હમણાં વરસાદ થાય, ખેતીનું કામ અધૂરું પડ્યું છે, માટે મારા કાકાને મોકલો. અન ભગવાન શ્રી ચપટી વગાડે, નામ લે છગન, તો છગનભાઈ બહાર નીકળે. અદભુત પ્રતાપ આવ્યો છે પ્રતાપસિંહ. આવો અદભુત પ્રતાપ જોતાની સાથે મુક્તાન સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું, કૃપાનાથ માલિક આપે તો કે ઝબકી આપણા જોગમાં આવેલા તમામ આત્માઓ તો મુક્તિ પદની અંદર પાર ઉતરશે, પણ આપ પધાર્યા પહેલા ઘણા બધા જમપુરી પગ્યાનું શું. નવો રાજા જૂના કેદીઓને સજાને માફ કરી મુક્ત કરી દેવી. કૃપાનાથ આપ આ ધરતીના ધર્મના નવા રાજા છો. આપ પધાર્યા પહેલા કંઈક આત્માઓ જમપુરી પહોંચી ગયા. કૃપાનાથ જમપુરી ખાલી કરાવો. અને પ્રદાવશે એ જ વખતે ભગવાન શ્રી હરિએ મને પોતાની પાસે બોલાવ્યો અને આજ્ઞા કરી, સુરત તમે જાઓ, જમપુરીમાં જમપુરી ખાલી કરાવો. હું જમપુરીમાં ગયો સમાધિ કરીને. હજારો આત્માઓ ભયંકર કષ્ટ પામી રહ્યા છે. જોયા નરકમાં પીડા તાપી, જોયા નરકમાં પીડા તાપી, જોયા નરકમાં પીડા તાપી, જોયા નરકમાં પીડા તાપી. અતિયંતર માધયાય પાણી, અતિયંતર માધયાય પાણી.
प्रियंकर मदया તારી ઉપાડો મગર બોરા ને માત્ર ને માત્ર 2 લાખ બાકી, 1 કરોડ માં 2 લાખ બાકી. 2 લાખ પછી દાન સ્વીકારમ ની આવા જેની ઈચ્છા હાથ ઊંચો કરજો, સમશક મોકલી દો. મકવાણા કલ્પેશભાઈ, રમેશભાઈ કમલાનગર, એનાથી 11,000 આવ્યા છે. અક્ષમ્યસિંહ દલસુખભાઈ, સીતાભાઈ પરમાર, હસ્તે પરેશભાઈ તેજા ભગત ના વંશજ છાણી, 11,000 આવ્યા છે. ઉપાધ્યાય શાંતિલાલ ભાઈલાલભાઈ દાવર, 11,000 આવ્યા છે. વિશાલભાઈ મહેશભાઈ પટેલ વડોદરા, 11,000 આવ્યા છે. તરુણકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટ વડોદરા, 15,000 આવે છે. અમિન ઉમેશભાઈ કનુભાઈ વીરસર, 11,000 આવ્યા છે. પંકજભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ટીમરવા, 11,000 આવશે. આ ભક્તો 98,000માં 98 લાખમાં આવી ગયા. હવે આવશે એ ઓછા ઓછા થતા જાય. 2 લાખ જ ફક્ત બાકી છે. 2 લાખ ઉપર પછી લેવામાં નહીં આવે, ચોખ્ખી ક્લીન વાત છે. જે ભક્તોને આપવો એ ફટાફટ કરજો. સ્વામી જમપુરી માં ગયા, પાપી આત્માઓને પીડાતા જોયા છે. સ્વામી ને દયા આવી. લીધું સ્વામી નારાયણ નામ, લીધું સ્વામી નારાયણ નામ, લીધું સ્વામી નારાયણ નામ, લીધું સ્વામી સ્વામી અક્ષનિવાસી રસિકભાઈ ગોર્ધનભાઈ, હસ્તે દીપક કમલેશ હર્ષપીર, 11,000. બાલકૃષ્ણ છગનભાઈ પટેલ, 11,000. મકવાણા ભાઈલાલભાઈ મોહનભાઈ, હસ્તે સુરેશભાઈ જીતેન્દ્રભાઈ વેદભાઈ, 11,000. અમૃતપાર 2 લાખમાં 33,000 ઓછા. અદભુત પ્રતાપ મહારાજ. સુરત મુની જમપુરી ની યાદ. પાપી આત્માને જોતાની સાથે સ્વામીને દયા આવી છે. તાળી વગાડીને સ્વામિનારાયણ 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 નામનો જપ ઘોષ કરો. પ્રતાપશી તમામ જમના દૂતો ભાગ્યા. એ જ વખતે અનેક વિમાનો આવ્યા છે. પાપી તમામ આત્માઓ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરી અને ભૂમા પુરુષના લોકમાં પહોંચી ગયા. જમપુરીને ખાલી કરાવી. અને આટલા શબ્દ સાંભળતાની સાથે પ્રતાપસિંહ પાગલ હો ગયે. નાચને લગે અને કહને લગે, અહો ભાગ્યમ મમ બ્રહ્મને અદ્યમે સફલમ જનુ યત ત્વત સમાગમમ પ્રાપ્તમ સુરાણામ અપિ દુર્લભમ. ગુરુદેવ હું બાળ ભાગી બની ગયો. જમપુરીને ખાલી કરાવે સમર્થ સંતના મુખ થકી આજ મને પરમાત્માના દિવ્ય ચરિત્ર સાંભળવાનો મોકો મળ્યો. હું બળે ભાગી બની ગયો. જમપુરીને સુરત મુનિ ખાલી કરાવી. અદભુત પ્રતાપ ભગવાન શ્રીની આજ કાલવાળીને આંગણે વાવરી રહ્યા છે. ધણીનો કોણ ધણી બાપ, ધણીનો કોણ ધણી, એ તો જેમ ધારે તેમ તેમ થાય. બાપ જેમ ધારે તેમ તેમ યાદ રાખ્યો. સાધનો કરતા તો જો આત્મા તૂટી જાય ને તો એ બાપ મુક્તિ મળે કે કેમ એમાં પ્રશ્નાર્થ છે. પણ પરમાત્માની કૃપા દ્રષ્ટિ થઈ જાય જો આત્મા આમ ભાવસાગરમાં પાર ઉતરે, આમ ભાવસાગરમાં પાર ઉતરે. પણ ભક્તો, ભગવાન જ્યારે મનુષ્યતાનું ધારણ કરીને આ ધરતી પર પ્રગટ બિરાજતા હોય ત્યારની વાત બહુ ન્યાની છે. ત્યારની વાત બહુ ન્યાની છે. એટલું સરળ અત્યારે ન હોય યાદ, એટલું સરળ અત્યારે ન હોય. એ વખતે કઠણ બહુ, સરળ બહુ. ક્યારેક ભૂકા કાઢ નાખે એટલું કઠણ વર્તમાન ધારણ કરાવે. પણ મુક્તિની વાત ક્યારેક આમ ચપટી વગાડતા કરી નાખે. આજે ભક્તો એટલું સરળ ન હોય, એટલું કઠિન ન હોય. આ તો ભગવાન શ્રી હરિએ તમારા અમારા જે વર્તમાન બાંધ્યા બસ એમાં રહો.
ગ્રસ્તના પંચવર્તમાન છે, દારૂ ન પીવો, મીઠ ન ખાવું, ચોરી ન કરવી, વિચારના પથે ન જવું, નહીં વસ્તુ નહીં ખાવી, બસ પાંચ વર્તમાનનું પાલન તમે કરો. સંતોના પંચવર્તમાન છે નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિષ્ણે, નિર્માની, એમાં સંતો રહે તો ઘોર કળે કાળની અંદર પણ ભગવાન શ્રી હરિ સુધી પહોંચતા એક લેશ માત્ર અવરોધ ન થાય, લેશ માત્ર અવરોધ ન થાય. સુરત મને કે પ્રદાવશી ભગવાન શ્રી હરિએ મને આજ્ઞા કરીને જમપુરી ખાલી કરીને પાછો આવ્યો. આ બાજુ કાલવાણી ના આંગણે મહારાજ બિરાજી રહ્યા હતા. એ જ વખતે આખા ને પીપલાણા બંને જગ્યાએથી ભક્તો આવ્યા છે, એ મારણે વિનંતી કરી, કૃપાનાથ આપ અમારા પુરમાં પધારો. આખા પીપલાણા કેટલા ગયા ઉછાવણી કરો તો? ઓછા લોકો ગયા. હમણાં જ આપણે આખા કથા પૂરી કરીને આવ્યા, બે ત્રણ કથા પહેલા જ હતી. ભક્તો એક વાર બધા પ્રાંતોની પંચસ્થિતિઓ કરજો. સોરઠ, ગઢપુર, વડતાલ, ભુજ, અમદાવાદ, ધોલેરા, ભગવાન સ્વામિનારાયણે બહુ અહીં વિચરણ કર્યું છે. તીર્થસ્થાનો તમે જાશો ને તો ઓટોમેટિક એમાંથી આનંદ આવશે, ઓટોમેટિક આનંદ આવશે. હવે જ્યારે હું ગાઉં ને ત્યારે મને એમ છે બે લાખ પૂરા થઈ જવા જોઈએ. ઘટશે તો આપણે સરદાર નાખીને પણ ડીકલે કરી નાખવું છે પૂરું. એ કોણ લાંબી લાંબી પછી કરી રાખે? એટલે જ્યાં મોકલો મોકલી દેજો, હું ગાઉ ની પેલા આવી જશે ને રહે. આખા ને પીપલાણે એક સાથે બંને જગ્યાએથી આમંત્રણ આવ્યું છે, કૃપાનાથ આપ અમારે આંગણે પધારો. અને ભક્તોનો ભાવ જોતાની સાથે ભગવાન શ્રી એકી સાથે ડબલ રૂપને ધારણ કર્યા છે અને એકી સાથે બંને પૂરમાં ભગવાન શ્રી પધાર્યા છે. ભગવાનને માટે કોઈ વાત અશક્ય નથી, યાદ રાખ, કોઈ વાત અશક્ય નથી. એ જેમ ધારે એમ થાય, જેમ ધારે એમ થાય. ભક્તોનો પ્રેમ હોય ને તો ભગવાન તો પ્રેમને આધીન છે. ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં જયારે બાંસરી વગાડી, શરદ પૂર્ણિમાની રાત્રિ હતી, અને ગોપીઓ જયારે દોડતી દોડતી ભગવાન કૃષ્ણની પાસે ગઈ છે, સ્વાગતમ મહાભાગો, પધારો ગોપીઓ પધારો, કેમ આવું થયું? કૃપાનાથ આપની સાથે રાસ રમવો છે. તો કે બહુ પ્રશ્નોત્તરી છે, ભગવાનને ઝુકાવ્યા, માગો ગોપીઓ આપની સાથે રાસ રમવો છે. અને નતર ગોકુળની નારીઓ એક સ્કૂલે નહીં જોયેલી. પણ યાદ રાખજો, ભગવાનને સ્કૂલ વાળો આધીન ન કરી શકે, કોલેજ વાળો આધીન ન કરી શકે, ફોર વ્હીલ ગાડી વાળો આધીન ન કરી શકે, સાયકલ વાળો આધીન ન કરી શકે, મોટા મહેલ વાળો આધીન ન કરી શકે, ઝૂંપડામાં રહેનારો આધીન ન કરી શકે. ભગવાનને માત્ર ને માત્ર નો ભગત જ આધીન કરી શકે, ભગત જ આધીન કરી શકે. એ મહેલમાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, એ સ્કૂલે ગયો હોય તો ભલે, ન ગયો તો ભલે, એ કોલેજ કરી હોય તો ભલે, ન કરી હોય તો ભગવાનને પ્રેમ બહુ ગમે છે. ભગવાનને એનો ભગત બહુ ગમે, ભજે એના ભગવાન. અને બાપ મારે એની તલવાર, મારે એની તલવાર. માનો પંદર વર્ષથી ઠૂઠું કેડે રાખીને આમ ફેડફેડ કરતો હોય, કોકને યારે બટા જતે બોલીને સામેવાળા એ ઠૂઠું ખેંચી લીધું તલવારનું, એ તલવાર કોની? હાચવેની, જેના હાથમાં ગઈ એની, જેના હાથમાં ગઈ એની. એમ ભક્તો, ભગવાન કોઈને આધીન નથી, માત્ર માત્ર ભક્તને આધીન છે. એનો જે થાય ભગવાન એને આધીન બની જાય, ભક્તની ઈચ્છા પ્રમાણે પરમાત્મા બધું જ કરે. આજ આખા ને પીપલાણાના ભક્તોના પ્રેમને આધીન ભગવાન બન્યા છે. ભગવાન એટલા બધા ભક્તને આધીન બન્યા. ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખીએ તો તમે કલ્પના કરો, ભગવાનમાં પ્રેમ થાય ત્યારે ભગવાન એમ પગ કેવા ઠેરાવતા છે. ભગવાન રાઘવ ને ગંગાને પાર ઉતરવું હતું, એટલે ખેવટ નહીં, ગઈ ખેવટ તારી નાવ લાવીને માગી નાવ ન કેવટ આના નો આવ્યો. કેવા પગ ઠેરાવ્યા છે, નથી આપતી બોલો. ભગવાન કે નથી આપતી? ભગવાન કે ભલામણા મારે ગંગાને પાર ઉતરવું છે, નથી આપતી કે? પણ તને વાંધો હું છું, તારી ખેવટ કે આપવું ખરો, પણ એક શરત. ખેવટે જે શરત મૂકી એને કવિ કાગ બાપુ લખે છે. પગ મને ધોવા જો રઘુરાય, હે પ્રભુ મને શક્ષ પડ્યો મનમાં. પગ મને ધોવા જો રઘુરાય, જે ધોવા જો રઘુરાય.
रघुराय हे धोवा दो रघुराय हे प्रभु मने शक पड़ो मान मान पग मान धोवा दो रघुराय जी धोवा दो रघुराय प्रभु मने शक पड़ो मान मान पग मान धोवा दो रघुराय जी रोहित भाई कथिरिया લુણકી 11000 આવે છે. અખંડસો ભાગ્ય કંચનબેન ઘનશ્યામભાઈ વડોદરા 11000 આવે છે. તમે ગણતા જજો. પટેલ સેનેટરી રશ્મિકાંતભાઈ પટેલ 11000 આવે છે. પાંચ નામ થયા. અશ્વિનભાઈ કરશનભાઈ સુરત એના તરફથી લક્ષ અમલીન 15 ફૂટ આવે છે. સોની વિનોદ ચંદ્ર મોહનલાલ મકરપુરા હસ્તે શિપાબેન 11000 આવે છે. હાથ નામ થયા. પટેલ પ્રકાશભાઈ પરસોત્તમભાઈ ચોખડા 11000 આવે છે. તેજસભાઈ હિનાબેન સિદ્ધપુરા પ્રેમીભાઈ ઉષાબેન વડોદરા 11000 આવે છે. 1,00,000 રૂ. લતાબેન દીપકભાઈ દિલીપભાઈ પટેલ વડોદરા 11000 આવે છે. અરવિંદાબેન સતીશભાઈ પટેલ 11000 આવે છે. બે નામ. અક્ષી નિવાસી જયરભાઈ બાબતભાઈ પટેલ તથા અક્ષી નિવાસી હીરાબેન હસ્તે વર્ષાબેન ગામ દાવર 11000 આવે છે. કાળુભાઈ જયંતિભાઈ બુવા મોરબા 11000 આવે છે. એલા એ હવે મોકલતા નહીં, સ્ટોક થઈ ગયો. સહજાનંદ બિલ્ડર્સ હસ્તે રાજુ કથિરિયા જય સુહાગ્યા ઉપર વિદ્યાર્થી સરદાર 11000 આવે. ચેતનાબેન નરેન્દ્રભાઈ મિસ્ત્રી 11000 આવે છે. અક્ષનિવાસી શંકરલાલ પિત્તાંબરભાઈ સેવક 11000 આવે છે. પિનલબેન પ્રિતેશકુમાર પટેલ 11000 આવે છે. ગિરીશભાઈ રમણભાઈ પરમાર 11000 આવે છે. કેટલા નામ થયા? પાંચ થયા. પાંચ. અશોકભાઈ મોહનભાઈ ભંડેરી સુરત બેઠા બેઠા જોતા લાગે. 21000 આવ્યા છે. હાથ નામ થઈ ગયા. કાંતિભાઈ જીલાભાઈ પટેલ હતે પ્રદીપ બામણ ગામ 8 નામ થયા. વિઠ્ઠલભાઈ મેરજીભાઈ પાટણવાડી હસ્તે હરેશભાઈ નાગર નારાયણભાઈ 15000 આવ્યા છે. મહાલક્ષ્મીબેન નવીનભાઈ પટેલ વડોદરા 11000 આવે છે. પ્રકાશભાઈ પરસોત્તમ પટેલ ચોખડા 11000 આવે. ભક્તો 1 કરોડ દાન પૂરું. આવેલી છે ડિક્લેર કરી દઉં છું. અનિલભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે યશ હવે સ્વામી શેખો પાસે આવી જજો. 11000 આવે છે. આવી આપી દો. નવી કોઈ નહીં લીધા ભાઈ. 11000 આવે છે. હસુમતીબેન શંકરભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ 11000 આવે છે. અક્ષનિવાસી ચંદ્રકાંતબેન મગનભાઈ હસ્તે અરુણ ભરત કલાલી 1,11,111 રૂપિયા આવે છે. એટલે અત્યાર સુધી ક્યાં ગયા તમે ભલા માણા? હવે નહીં આપતો ભાઈ. હવે હવે ન્યા સ્વામી બે જાય કથા સાંભળો આપણે મોજથી. અક્ષનિવાસી શર્મીઠાબેન ઠાકોરભાઈ પટેલ રામનગર 11000 આવે છે. પ્રેમીભાઈ ત્રિભુવનભાઈ પટેલ બદામ 11000 આવે છે. અક્ષિનિવાસી જ્યોત્સનાબેન ધીરુભાઈ પટેલ હસ્તે ધીરુભાઈ 11000 આવે છે. ઘનશ્યામભાઈ દેવરાજભાઈ કાનાણી 11000 આવ્યા છે. મુકેશભાઈ પારધી વડોદરા 1,25,000 આવ્યા છે. હવે દાન મકરપુરા માટે સ્વીકારવામાં આવશે નહીં એની ભક્તો નોંધ લેવી. એકવાર વડોદરા આ સત્સંગ સમાજને જોરદાર તાળથી ઉદાવી લો. મકરપુરા અને વડોદરાના ભક્તોનો એક સંકલ્પ હતો, વડોદરામાં એક સરસ મંદિર નિર્માણ કરીએ. 10,000 ફૂટનું બાંધકામવાળું અને ભક્તો 1.5 દિવસની અંદર 1 કરોડનો સંકલ્પ પૂરો કર્યો એનો સાદર સ્વીકારવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ આપેલાને વળતર ધનથી તો આપે પણ સાથે સાથે ખૂબ સંસ્કાર પણ આપે, સારી સદમતી આપે. ભગવાનનો ખૂબ પ્રેમ થાય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિથી જીવન સફળ થાય અને ધર્મકુળ સંતો ભક્તો બધાને રાજીપાના પાત્ર બને, એવા દિવ્ય જીવન બને એ પીઠ ઉપરથી ભગવાનને પ્રાપ્ત.
આવેલી કાપેલી ડીક લખો, હવે નહીં નવી નહીં મોકલતા. જીગરકુમાર મનહરભાઈ બ્રહ્મભટ્ટ 11,000, અક્ષનેશી મોતીભાઈ લલુભાઈ ડાભી 11,000, અક્ષનેશી ડાયાભાઈ જયરભાઈ 11,000, નીલકંઠ ઘનશ્યામભાઈ પટેલ ટીમ્બરવા 11,000, ચંદનબેન ચંદુભાઈ 11,000, 15,000, લતાબેન દિલીપભાઈ પટેલ 11,000, અક્ષિણેશી કંચનબેન બાલુભાઈ બાહુભાઈ સોની પાટડિયા વડોદરા 11,000, 15,000, પ્રેમભાઈ રતનલાલ સોની હસ્તે વિપુલભાઈ ડભોઈ 15,000. આ બધું દાન ભક્તો મકરપુરા મંદિરની અંદર 1 કરોડની ઉપર લગભગ 2-3 લાખ સુધી પહોંચી ગયું છે. માટે હવે દાન સ્વીકારવામાં આવશે નહીં એમ તમારા ભક્તો નોંધ લો. બાપ ભગવાન નો ભક્તો ભગવાન સામે પગ ભરાવી શકે, ઠેરાવી શકે. એ ખ્યોસ, મારે ગંગા પાર ઉતરવું છે, તારી નાવ આપી લે એમ ન મળે નાવ, પણ તને વાંધો હું વાંધો સાંભળો. રજ તમારી તામણ ગારી મારી નાવ નારી બની જાય જી. રજ તમારી તામણ ગારી મારી નાવ નારી. આ વાંધો છે તમારી ચરણ રજ એ ગજબ છે. મારી નાવ ને અડે નારી બની જાય તો અદભુત ખેવડ કહી ગયો. રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. એ તો તોય અમારા રંગ જનની, તો તોય અમારા ગરીબ જનની, એવી આજીવી કાટળી જાય ભગવાન મારી નાવ તો લાકડાની છે, રખાય તમારે ચરણ રજ અડે તો આ નારી થઈ જાય તો, અને મારે બે બાજુ મૂકશે નહીં, મારી આજીવિકા ટળી જાય. નાવ અંકાલીન પેટ ભરું છું, આજીવિકા ટળી જાય અને એકનું પૂરું નથી પડતું, બે થાય. માટે પેલા પગ ધોવાઈ દો પછી બીજી વાત. જોઈ ચતુરાય ભીલ જનની જાનકી મુસ્કાય જી. જોઈ ચતુરાય ભીલ જનની જાનકી મુસ્કાય જી. જોઈ ચતુરાય ભીલ જનની જાનકી મુસ્કાય જી. જોઈ ચતુરા ભીલ જનની જાનકી મુસ્કાય જી. હે અભણ કે યાદ રાખે, અભણ કે યાદ રાખે, ઓ યા ભણે ભૂલી જા ભગવાન દોવાજો રઘુરાય જી. પ્રભુ મને શક પડ્યો. અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. અભણ શું યાદ રાખે? જોઈ ચતુરાય ભીલ જનની જાનકી મુસ્કરાયજી. આખી વાત પર બહુ ઊંડાણ છે. જાનકીજી એટલા માટે હસતા હતા, આખેવટની વાત સાંભળીને લખનની સામે જોઈને મુસ્કરાતા હતા. કે લખન તમે ભૂલી ગયા પણ એને યાદ છે, ભલે અભણ માણસ હોય યાદ છે. આજથી વર્ષો પહેલા ક્ષીરસાગરમાં તમારા પર શયન કરીને પ્રભુ સુતા હતા, હું પ્રભુની પગચંપી કરતી હતી, અને ત્યારે આખેવટ કાચબો હતો. એને બચારાનો સંકલ્પ થયો હતો પ્રભુના ચરણનો સ્પર્શ કરવો. ઠેકડા મારતો તો બિચારો નજીક આવતો, પણ તમે ફેણ ઉલાળતા હતા, બિચારો ડરીને ભાગી જતો હતો.
એને તે દાડે ચરણ સ્પર્શનો તમે લાભ નહોતો લેવા દીધો. આ તમે હું બે બાજુ ઉભા રહેવાના અને આ ખેવડ પગ ધોઈ જવાના. હે અવણ કે યાદ રાખે, અવણ કે યાદ રાખે, બોલ્યા વણે ભૂલી ના પગ માન લો વાજો રઘુરાય લીએ વાજો રઘુરાય પ્રભુ મને શક્ર પડ્યો માન માન પગ માન દો વાજો રઘુરાય પગ માન દો વાજો પ્રેમની તાકાત છે બાપ. પ્રેમી તો પ્રભુની સામે પણ પગ ભરાવી શકે, પણ પ્રેમ જયારે પ્રગટે સાચો ભક્ત બને. આજ આખા ને પીપલાણાના ભક્તોના પ્રેમને આધીન બની અને ભગવાન બબે રૂપ ધારણ કરી બંને પૂરમાં પધાર્યા. છ છ માસ સુધી રોકાયા છે ઓજતના તટ ઉપર. પ્રભુએ બ્રાહ્મણોને ચોરાસી કરાવી છે, મતલબ ભક્તિદેવનો શ્રાદ્ધ વિધિ કરાવ્યો છે. આટલું જ નહીં, વિષ્ણુયાગ રુદ્રયાગ વગેરે હજારો યજ્ઞો કરાવ્યા છે. અને પ્રદાવશી એકલા બે રૂપે નહીં, સંતો ભક્તો તમામ ડબલ રૂપે થયા છે. આખીર ભગવાન શ્રી ત્યાંથી મેઘપુર પધાર્યા છે. મેઘપુર બે માસ સુધી રોકાય અને ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ વધી અનેક સ્થાનો વિચરણ કરતા કરતા માણાવદરપુર નિંદ્ર આવ્યા છે. માણાવદર અંદર મયારામ વગેરે ભટ્ટ વગેરે ભવ્ય સ્વાગત કર્યું છે. પ્રદાવશી સંવત 1860 નો જબરજસ્ત જન્માષ્ટમી મહોત્સવ મહારાજ ઉજવ્યો છે અને આ મહોત્સવની અંદર રાત્રિ અદભુત પ્રતાપ દેખાડ્યો. થોડી વાર પારણે બાલકૃષ્ણ દેખાય, થોડી વાર ભગવાન શ્રીરે દેખાય, થોડી વાર બાલકૃષ્ણ દેખાય, થોડી વાર ભગવાન શ્રીરે દેખાય. અદભુત પ્રતાપ જણાવ્યો. નવમી ને દિવસે મહારાજ સભા કરી છે. સભામાં બહુ સરસ વાત કરી. હે ભક્તજનો, જેને મુક્તિ પથમાં આગળ વધો એને ઠેરાવ કરી નાખો. આ દુનિયા મારો દુશ્મન કોઈ છે જ નહીં. તમારો દુશ્મન કયો હોય તો કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ અને માન આ તમારા ભયંકર દુશ્મનો છે. આનાથી સદૈવને માટે સાવધાન બને વર્તજો. એમ કહીને મહારાજ એક એક દોષી પર ઘણું બધું નિરૂપણ કર્યું છે. એક એક દોષી પર અનેક લોકો પોતાની સ્થિતિમાંથી ડગ્યા છે, બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. આન પ્રતાવશી ત્યાંથી ભગવાન શ્રીહરિ ભાડેર પર પધાર્યા. અહિંસાનો અદભુત ઉપદેશ આપ્યો છે અને ત્યાંથી મહારાજ મોડા ગામ પધાર્યા છે. મોડાથી મહારાજ શેખપાટ આવ્યા છે. મોડા મોટાભાઈનો જોગ થયો, શેખપાટમાં લાલજી સુથારનો જોગ થયો. મોટાભાઈને ઓળખો છો? પાછળથી સંસાર છેડ્યો, બાપ સાધુ થયા, નામ પડ્યું સચ્ચિદાનંદ સ્વામી, સાક્ષાત પ્રેમ મૂર્તિ. સાક્ષાત એક ક્ષણ વાર ભગવાન નો વિરહ થાય તો રૂવાડ રૂવાડ લોહિયા કચ્યા આવી જાય. શેખપાટ પધાર્યા. શેખપાટ લાલજી સુથારે ભવ્ય સ્વાગત કર્યું. ઓળખો લાલજી સુથારને? બધા ઓળખે લગભગ. કેટલા ઓળખો? હાલો ઉછાણ કરો, લાલજી સુથારને કેટલા ઓળખે? ઘણા ઓળખે છે, ઘણા બિચારા અંજાન છે માટે કહી દઉં. પાછળથી સંસાર છોડો, સાક્ષાત વૈરાગ્ય મૂર્તિ, નામ પડ્યું નિષ્કુળાનંદ સ્વામી. બાપ એનું કાવ્ય કોઈ સાંભળે નહીં, એની પંક્તિ કોઈ સાંભળે, સંસાર અસાર થઈ જાય, સંસારમાંથી મનની વૃત્તિ ઉખડી જાય, ભગવાનમાં લાગી જાય, એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. ત્યાંથી ભગવાન શરીર આગળ વધ્યા છે. ભાદરણ અંદર ભગવાન શરીર પધાર્યા છે અને ભાદરાપુરની અંદર ભવ્ય રીતે ભગવાન સ્વામિનારાયણનું મૂળજી શર્માએ સ્વાગત કર્યું છે. ઓખો મૂળજી શર્માને કેટલા ઓળખાલો, ઉછાણ કરો. મૂળજી શર્મા કેટલા ઓળખાયો? લાલજી સુથારનો નંબર 1 આવ્યો. યાદ રાખો, જે મહાપુરુષે પણ પાછળથી સંસાર છોડ્યો એમ કે એક સેકન્ડ ભગવાનની મૂર્તિ ભૂલાય તો માથાનું તાળું ફાટી જાય. નામ પડ્યું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. અદભુત મારે પ્રશ્ન કર્યો, કૃપાનાથ દૈવી ને આસુરી બે જીવાત્માના લક્ષણ કે કેમ ખબર પડે આ દૈવી છે ને આસુરી છે? અદભુત મહારાજ વાત કરે છે. મહારાજ કે દૈવી આત્મા વૈષ્ણવ કુટેવ કુલક્ષણ એમાંથી બાકાત હોય અને કદાચમાં નબળા સંગી કરીને આવી ગયું હોય તો અખંડ રાત દાડો દાખલો કરી અને એમાંથી બહાર નીકળે છે. જ્યારે આસુરી આત્મા છે એના કરતા વિરુદ્ધ લક્ષણો હોય એને આસુરી સમજો.
અદભુત લક્ષણ બતાવી અને ભગવાન શ્રી આવ્યા છે ભુજને આંગણે. ભુજના ભક્તો ભવ્ય સ્વાગત કર્યો છે, મહારાજને ખૂબ પ્રેમથી ટેડા કર્યા છે, આખું ભુજ નગર શણગાર્યું છે. અને ભગવાન શ્રી ભુજ જયારે પધાર્યા, ભુજના ભક્તોના મનમાં સંકલ્પ થયો કે આપણે મારનો 23મો જન્મોત્સવ ઉજવવો છે. પૂછવા જતા મુક્તાન સ્વામી કે પૂછવા ન જવા, તૈયારીઓ કરાવી અને ભવ્ય તૈયારીઓ કરી છે. જ્યોતિર્લિંગ ચૈત્ર સુધી નવમીનો દિવસ આવ્યો, મધ્યાહ્ન કાળે ભગવાન રાઘવનો જન્મોત્સવ ઉજવ્યો છે. રાત્રિ જયારે ઘેરાવા લાગી, 10 અને 10 ઘડી જયારે થયા, હજારો સંતો ભક્તો ભુજને આંગણે એકઠા થયા છે. ભાઈઓ મંગળ ગીતો ગવાયા છે, વિધવિધ સામગ્રી મારની માટે લાવ્યા છે અને મારની અદભુત સ્તુતિ કરી છે. જોકે સત્સંગમાં અનેક સ્તુતિ વાત છે, ભોજના ભક્તો સ્તુતિ મેદાનમાં અધો સ્તુતિ કે હે માલિક. ષડંતરંગ દુર્દુતરંગ પાતમ જને હૃદય હના વિખિજ તસ્વમેવ કર્ણ ધારક ષડંતરંગ દુર્દુતરંગ પાતમ જને ષડંતરંગ દુર્દુતરંગ પાતમ જને હૃદય હનાવિખેજ્યસ્વમેવ કર્ણધારક ષડંતરંગ દુર્દુતરંગ પાતમ જને હૃદય હનાવિખેજ્યસ્વમેવ કર્ણધારક હૃદય હનાવિખેજ્યસ્વમેવ કર્ણધારક પુત્ર મિત્ર નકર ચક્ર કર્ષણ. હે માલિક, આપે બહુ મોટી મહેરબાની કરી, ભવ સાગર માંથી પાર ઉતરવા માટે આ મનુષ્ય દેહ રૂપી નાવ આપી છે, જેના સહારે મેં સંસાર સાગર માંથી પાર ઉતરવા માટે મથીએ છીએ. પરંતુ પુત્ર મિત્ર પત્ની પરિવાર જબરા મોટા મગરમચ્છો છે, અમારી જીવનરૂપી નાવને ગળી જાય છે પણ ભવ સાગરની પાર ઉતરવા દેતા નથી. ભક્તો ભૂલશો નહીં, તમે જરાય જો ગાફલાય રાખો, જરાય ગાફલાય રાખો તો અવશ્ય મેં એ મગરમચ્છ બની જાય. સંસારમાં રહ્યા પછી પણ ભક્તો સંસારથી વિરક્ત રહેજો. સંસારમાં રહ્યા પછી સમુદ્રમાં નાનું જહાજ ચાલ્યું જતું હોય, હજારો ગેલન પાણી પર ચાલ્યું જતું હોય પણ કોઈ ભય નથી. પણ ભૂલશો નહીં, પાણી પર જહાજ જાય ત્યાં સુધી કોઈ તકલીફ નથી, પણ જહાજમાં પાણી જો પ્રવેશ થવા માંડે તો સ્મેવ જહાજ ડૂબી જાય છે. એમ સંસારમાં રહેશો ત્યાં સુધી મુક્તિમાં ભય નથી, પણ સંસાર હૃદયમાં જો પ્રવેશ કરી જશે તો બાપ જીવ પર જુલમ થાય, જીવ પર જુલમ થાય. માટે સાવધાન બની વર્તવું. પુત્ર પરિવાર બધાની સાથે રહ્યા પછી પણ બહુ સાવધાન બની વર્તવું. આમાંથી ખરા ટાઈમે મારું કોઈ નથી, સમજીને રહો તો વાંધો નહીં, સમજીને ઘરમાં રહેજો. બેન્કર આખો દાડો બેંકમાં જોબ કરે પણ સમજીને જોબ કરે છે, લાખો રૂપિયા ગણતરીને આવે ને તો એને કઈ કોટો ન છે, આજ તો 2 કરોડ ગણી નાખે, કોટો જરાય ન છે. કારણ કે સમજે છે કે આપણે 25,000 પગોર એટલા જ, આપણા બાકીમાં આપણા કાંઈ જ નથી. એમ ભક્તો સંસારમાં રહેતા થતાં પોતાને પ્રાપ્ત થયેલી ધન સંપત્તિ સત્તા શક્તિ સામર્થ્ય એમાંથી પોતાના મોક્ષને અર્થે વાપરી એટલી જ પોતાની બાકીની તમામ પડી રહેવાની.
ભગવાન અર્થે ભગવાનના સંતો ભક્તો અર્થે પ્રાણી, કોઈ ગરીબ નિરાધાર દિન દુખિયાને માટે વપરાણી, કોઈને આંખોને આંસુ લૂછવા માટે વપરાણી, કોઈને આંતડી ઠારવા માટે વપરાણી, કોઈ ગરીબ વિદ્યાર્થીને ભણાવવા માટે વપરાણી, મંદિર સમયા ઉત્સવને માટે વપરાણી, બાપ ગૌશાળા માટે વપરાણી, વૃદ્ધાશ્રમ માટે વપરાણી, બીજાના ભલાને માટે જેટલી વપરાય એટલી તમારી. અને યાદ રાખજો, એ તમને બંધન નહીં કરે, વપરાણી બંધન નહીં કરે, પડી રહી બંધન કરશે. બહુ અદભુત ભક્તો સ્તુતિ કરે, હે કૃપાના ષડંત રંગ દુર્દતવ રંગ પાત મજ્જને, કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન, કૃપાના તમે મારી જીવનરૂપી નાવને ભવસાગર પાર ઉતરવા માટે, સંસાર સાગરમાં પાર ઉતરવા માટે મથ્યે છીએ, પણ આ તમામ કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન વગેરે જબરા ચક્રાઓ છે, અમારી જીવનરૂપી નાવને ડૂબાડી દે છે, પણ ભવસાગરને પાર ઉતરવા દેતા નથી, માટે મારા પર કૃપા કરજો. નું દેહ ના વિખિદ્યો ત્વમેવ કર્ણધારક, માલિક અમારી જીવનરૂપી નાવ તો જ પાર ઉતરે, આપ અમારી જીવનરૂપી નાવના ખલાસી બની જાઓ બાપ, તો અમે પાર ઉતરી શકીએ. વડોદરાવાળાને તો તાળી નહીં જ પડે. બહુ અદભુત બોલ્યા માલિક, આપ અમારી જીવનરૂપી નાવના ખલાસી બનો. અને ભગવાન શ્રી વચન પણ આપ્યું, જાઓ અમે તમારી જીવનરૂપી નાવના ખલાસી બની અને તમને સંસાર સાગરમાંથી પાર ઉતારી દેશું. અને ભક્તો ભૂલશો નહીં, મહારાજે પણ મધ્યના પ્રથમના 61માં વચનમાં એક અદભુત વાત લખી. મહારાજ કહે, પોસાદ એટલે આત્મનિષ્ઠા હોય, એ તળાવ તરવામાં કામ લાગે, નદી પાર ઉતરવામાં કામ લાગે, પણ બાપ કાયા હાથના જોરે, યાદ રાખજો હાથના જોરે કદી સાગર પાર ન થાય. આત્મનિષ્ઠાના જોરે સંસારરૂપી સાગર કોઈ દી પાર ન થઈ શકે. સાગરને પાર ઉતારવા માટે જહાજની જરૂર પડે, એમ ભવ સાગરને પાર ઉતારવા માટે ઉપાસનારૂપી જહાજની જરૂર પડે, ઉપાસરૂપી જહાજની જરૂર પડે. પરમાત્મા સાથે શેરો જેવણ જેનો થશે ભક્તો, એ જ ભવ સાગરમાંથી પાર ઉતારવા. એક બહુ સરસ પ્રશ્ન આજ આવ્યો તમને, કોઈ વિદ્વાન ભૂદેવનો પ્રશ્ન હતો કે સ્વામી, એક વાત તો અમે સ્વીકારી લીધી કે જીવ કોઈથી ભગવાન થઈ શકતો નથી. ને તો ભક્તો, ઘણી ફેરી શ્રુતિના જે વાક્યો છે એનું અર્થઘટન જેવું ઘટાડવું જેવું ન ઘટ્યું, જેને કારણે મને જાય જીવ અને ભગવાન એ બી એક જ છે. કારણ કે જીવ એ ભગવાનનો અંશ છે એવા વચનો અનેક જગ્યાએ હોય, પણ ભગવાન સ્વામિનારાયણ એવા એક એક શબ્દનો અર્થઘટન કર્યું. ભગવાન શ્રી હરિ કહે, જીવને અંશ ગણવામાં આવ્યો છે, પણ ક્યારે? જ્યારે જીવાત્મનો અમારી અંદર પૂર્ણ નિશ્ચય થાય, ત્યારે અમારા ગુણો છે એ જીવની અંદર આવ્યા છે, અને અમારા ગુણો જીવની અંદર આવ્યા માટે જીવને અમારો અંશ ગણવામાં આવ્યો છે, નહીં કે જીવ એક અમારો ભાગ ટુકડો છે એમ નહીં. જીવ જીવ છે, પરમેશ્વર પરમેશ્વર. તો જીવાત્માની મુક્તિ કેવી રીતે સંપિત બને? ભક્તો, મહદઅંશે એમ મનાય છે કે આ જીવ છે પરમાત્માના સુખમાં લીન થઈ જાય છે. જેમ કોઈ એમ કે ભગવાનનો અંશ છે, તો પછી ભગવાન અંશ હોવા છતાં અહીંયા કેમ એ અનેક દોષોની અંદર અવરાઈ ગયો? તો ગંગાજી હોય, ગંગાજીમાંથી કોઈ માટું પાણી ભરી લાવે, ચૂલા પર ચડાવે તો ગરમ થઈ જાય, ફરીને પાછો ગંગામાં ઠેલવી દો ટાઢું થઈ જાય. એમ જીવ ભગવાન અલગ થયો, પાછો ભગવાન ભળી જાય છે, પણ ભગવાન સ્વામિનારાયણ કે નહીં, જીવ જીવ છે, ભગવાન ભગવાન છે. અને ભક્તો, તમે બુદ્ધિનો ઉપયોગ વ્યવસ્થિત કરો તો તમારો હૃદય હા પાડશે. તમે વિચારો, ખાલી મનુષ્ય નહીં, જીવ પ્રાણી માત્ર જો ભગવાનનો અંશ હોય તો સમજો, ભગવાનનો અંશ એટલા ભલા માણસ નરકની અંદર ખદબદતો એ જીવાત્મા, એમ તેમ ભગવાનનો અંશ કહેશો? વિષ્ઠામાં ખતબદતા ને તમે ભગવાનનો અંશ કહેશો? અને ભગવાનને એ વિષ્ઠાની અંદર ખતબદવાવું પડ્યું? વિચારો, ભૂલશો નહીં ભક્તો, સોને લગડેમાં એક તોલું સોનું અલગ થાય ને તો પણ એની કિંમત ઓછી ન થાય. એમ જો જીવ ભગવાનનો અંશ જ હોય, ભગવાનને માયા બાધ ન કરી શકે, તો ભગવાનના અંશને ક્યાંથી બાધ કરશે? સોનેની આખી લગડીને કદાચ ખારા પાટમાં મૂકી દે, કાટ ન લાગે, એને કાટ ન લાગે, તો એમાંથી એક તોલું સોનું અલગ કર્યું બાપ, એને કાટ ન લાગે, એને કાટ ન લાગે. ભગવાન જો નિર્બાધ હોય, ભગવાનને માયા બાધ ન પમાડી શકે, તો ભગવાનનો અંશ જીવ એને કેમ બાધ પમાડશે? કદી બાધ ન પમાડશે.
અને ભૂલશો નહીં, ભગવાન ગમે તેમ જાય, ગમે તે યોનિમ જાય, ભગવાન ભગવાન જ એનો પાવર દેખાડવીના નો, ભગવાન ગયા છે બધી યોનિમાં, ભગવાન કાચબા રૂપે થયા છે, ભગવાન માછલા રૂપે થયા છે, ભગવાન ઘોડા રૂપે થયા છે, અઘરી અવતાર, કચ્છા અવતાર, મચ્છા અવતાર, પણ બાપ એની શક્તિ સામર્થ્ય છુપી નથી, જણાણે છે. જીવાત્મા દેહને જ્યારે મૂકે છે ત્યારે ભક્તો વિશિષ્ટ અદ્વૈત મતનો સિદ્ધાંત છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની તો ખાસ ફિલોસોફી, ભગવાન સ્વામિનારાયણ ખુદ બોલ્યા છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલીને સર્વજનને જણાવવું. એનો અંતકાળે જ્યારે આવશે ત્યારે હું સ્વયં પોતે તેડવા માટે આવીશ, દિવ્ય દેહને ધારણ કરાવી અને મારા ધામમાં લઈ જશે. યાદ રાખજો, જીવ સ્વયં સાકાર સ્વરૂપ ધારણ કરી લેશે જેવા ભગવાન, એવો જીવ બની જશે. પણ જીવ સેવક છે, ભગવાન સ્વામી છે, એટલો બંને વિશે અંતર છે. એ અંતર કોઈ કાળે કપાય તેમ નથી. માટે જીવાત્માને ભાવસાગરથી પાર ઉતરવા માટે પરમાત્માનો આશરો અતિ મહત્વનો છે. ભુજના ભક્તો પર મહારાજ બહુ રાજી થયા છે. ભક્તો, ભુજમાં મહારાજે વિધવિધ લીલાઓ કરી છે, બહુ અદભુત અદભુત લીલાઓ કરી છે. એમાં ખયા ખત્રીનો એક અદભુત પ્રસંગ, માંડવી ભગવાન સ્વામિનારાયણ જયારે પધાર્યા, ખયાને સમાચાર મળ્યા, ચરાચર નિરાકારવાદી માણસ, બુદ્ધિનો બેતાજ બાદશાહ, વિદ્વત્તાનો શિરતાજ પુરુષ, હજારો વિદ્વાનોને જેણે શાસ્ત્રાર્થની અંદર ચૂકાવી દીધેલા, એ ખયાને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા માંડવી ગામ આવ્યા છે. મનમાં વિચાર થયો, બધાને હરાવ્યા, એક સ્વામિનારાયણ જો હારી જાય મારી આગળ તો એને શિષ્યો ઘણા બધા છે, એ સીધા મને મળી જાય અને ચારે બાજુ મારી નામના થઈ જાય. આમ નિર્ધારિકને ખૈયાએ પૂછાયું, મારે પ્રશ્નોત્તરી કરવી છે આપની સાથે. મહારાજ પરમિશન આપી છે અને ખયો પોતાના 100 શિષ્યોની સાથે મારીની પાસે પ્રશ્નોત્તરી કરવા માટે આવ્યો છે. વિશાળ સભા ભરી અને ભગવાન શ્રી બિરાજમાન હોય, પણ ખયો આવવાને ખબર પડતાની સાથે મહારાજ બ્રહ્માનંદ સ્વામી કીધું, સ્વામી તમે એક કામ કરો, અહીં બેસી જાઓ, ગાદી બેસી જાઓ, તમે હું નીચે બેહું. બ્રહ્માનંદ સ્વામી કે આપણે કાંઈ આદરવી નથી, બધો ધંધો કરાય ન કરાય, યાદ રાખજો, બધો ધંધો કરાય, ભગવાન થવાનો ધંધો જિંદગીમાં કોઈ દી ન કરાય. તમને કહું, જિંદગીમાં કોઈ દી સંકલ્પ નહીં કરતા ભગવાન થવાનો, મહારાજી ઈ આપણું કામ નહીં. અને મહારાજ ઓલો ખયો પ્રશ્ન પૂછે, કારમિનીની ઉપાધિ માથે લેવીને, મહારાજ કે સ્વામી તમ તારે તમે ચિંતા છોડો ને, તમને પ્રશ્ન પૂછે ને તેને ઉત્તર નહીં આપતા, એમ કેજો આવા સામેને પ્રશ્ન ઉત્તર આપવા એમ નવરા નથી, અમારો છોટા શિષ્ય આપશે. એમ કે મારે અમે આંગળી સીંધી છે, હું છું ખયો છીએ. બ્રહ્માન સ્વામી ગાદી બેઠા, મહારાજ નીચે બેઠા, અને ખયો પોતે 100 શિષ્યોની સાથે આવ્યો છે. એની માં પણ આવી છે, સ્ત્રીઓની સભામાં બેઠી છે. ખયાને બ્રહ્માન સ્વામી આવકાર આવી આપીને આગળ બેસાડ્યો, પ્રશ્ન પૂછવા લાગ્યો. મહારાજે બ્રહ્માન સ્વામી કીધું છે, ખયા કાંઈ પ્રશ્ન પૂછો તો પૂછી શકો છો. અને ખયા કે સાથે પ્રશ્ન જડી વરસાવે, 100 પ્રશ્ન પૂછ્યા છે. 100 પ્રશ્ન અંતે અટક્યો બ્રહ્માનંદ સ્વામી, કે હવે કોઈ પ્રશ્ન છે તો, ના હવે નથી. બ્રહ્માનંદ સ્વામી ગયે અને જરાક વધારો, આવા સામાન્ય પ્રશ્ન ઉત્તર આપવા અમે ક્યાં નવરા છે, આવા સામાન્ય પ્રશ્ન ઉત્તર તો મારા છોટા શિષ્ય આપશે. એમ કે મહારાજ અમે આંગળી સીંધી દીધી, વર્ણિરાજ આપો ઉત્તર. અન ભગવાન શ્રી હરિએ ઉત્તરની જડી બોલાવી દીધી, 1, 2, 3, 4 કદાચ 85 પ્રશ્ન જે ઉત્તર આપ્યા. ખયો વિદ્વાન હતો, પણ વિદ્વત્તાના અહંકારને લઈને હૃદય પથ્થર થઈ ગયું હતું, જેને કારણે ભગવાન સામા મળ્યા, સામે બેઠા, એની સાથે ચર્ચા કરી, પણ તેમ છતાં ભગવાનને ઓળખી ન શક્યો, ઓળખી ન શક્યો. ખયાની માં ભોળુડી હતી, સ્ત્રી ભક્તો સભામાં બેઠી હતી, એ પુત્રના વિજયની આશાથી આવી હતી. અને બાપ એવી તો કઈ માં હોય કે પોતાના પુત્રની અપેક્ષા સારી ન રાખે, એવી કઈ માં ન હોય. ખયાની માં આવી હતી, મારા પુત્રનો જય જયકાર થાય આશાથી આવી હતી, અને સ્ત્રી ભક્તો સભામાં બેઠી હતી. 85 પ્રશ્ન ઉત્તર થયા, ખયાની માં ઊભી થઈ ગઈ છે. અને ખયાને કહે છે, ખયા હકળો સહજાનંદ, બહુ નહીં હેઠો બેઠો એ સહજાનંદ, ગાદે બેઠો એ નહીં. અને બ્રહ્માન સ્વામી નીચે બેસી ગયા, મારાને કહે આપણી ગાદી આવી જાઓ. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ ખયાને સંબોધન કીધું, ખયા તારે વિદવત્તાના અહંકારથી સામે બેઠા તેમ છતાં તું ભગવાન ઓળખી ન શક્યો, હે ખયા
આમ સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા છે. સહજાનંદ સુખકારી રે સરુણી છબી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સરુણી છબી, સહજાનંદ સુખકારી. અક્ષ નિવાસી પંચાલ, ચેમનભાઈ મોહનભાઈ, અક્ષ નિવાસી પંચાલ, લલિતાબેન ચેમનલાલ હસ્તે કનુભાઈ પંચાલ, પાવી જેતપુર, એક ચિઠ્ઠી ભૂલમાં પડી રહી હતી 11,000 વાળી, એટલે ડિક્લેર કરી છે, હવે લેવા નથી આવતી. મણિભાઈ પ્રદાદાઈ પરમાર હસ્તે દર્શન અજય વિજય ભાદરવા, જગન્નાથપુરી માટે 15,000 આવે છે. ગિરીશભાઈ રમણભાઈ ભાદરવા હસ્તે હિમાંશુકભાઈ એના તરફથી જગન્નાથપુરી માટે 15,000 આવે, સાદર સ્વીકારો. સહજાનંદ સુખકારી રે સરુણી છબી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સલુણી છબી, સહજાનંદ સુખકારી. વેદાંતીય રૂપી કે છે નાય અનુમાને લે છે, વેદાંતીય રૂપી કે છે ન્યાય અનુમાને લે છે, વેદાંતીય રૂપી કે છે ન્યાય અનુમાને લે છે, વેદાંતીય રૂપી કે છે ન્યાય અનુમાને લે છે. તેવાનો સંતો માને સરુણી છબી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સરુણી છબી, સહજાનંદ સુખકારી. નિગમ કહે અનુમાને મુનિવરને નામે જાને, નિગમ કહે અનુમાને મુનિવરને નામે જાને, મુનિવરને નામે જાને, નિગમ કહે અનુમાને મુનિવરને નામે જાને. તેવાનો અભિનેવાને રે સરુણી છબી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી સલુણી છબી, સહજાનંદ સુખકારી. સર્વકર્તા સર્વાધારો સર્વમાં સર્વથી ન્યારો, સર્વકર્તા સર્વાધારો સર્વમાં સર્વથી ન્યારો, સર્વકર્તા સર્વાધારો સર્વમાં સર્વેથી ન્યારો, સર્વકર્તા સર્વાધારો સર્વમાં સર્વેથી ન્યારો. પ્રગટ રૂપ તે આપ્યારો રે સરુણી છબી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સરુણી છબી, સહજાનંદ સુખકારી.
जग जीवन अंतर जामी नाम सर्वनो चे नामी 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 ते आ ब्रह्मानंद नो स्वामी रे चलुणी छवि सजानंद सुखकारी सजानंद सुखकारी रे चलुणी छवि सजानंद सुखकारी सजानंद सुखकारी रे सरुणी छवि सजानंद सुखकारी सजानंद सुखकारी रे ખયાને વાત સમજાણે છે ભગવાન શ્રીના પગમાં પડ્યો કૃપાનાથ મને તમારો શરણાગત બનાવો ભગવાન શ્રીના પણ દીધી હરિલાલ મૃતમાં મહારાજ કે તને અમે અમારો શરણાગતને બનાવ્યો કેમ ખયા તું એકલો ભૂલો પડ્યો તો વાંધો નહોતો તે હજારોનો ભૂલા પડ્યા છે તું એકલો ભૂલો પડ્યો હોત ને તો તને માફ કરત હજારોનો તે મોક્ષ બગાડ્યો માટે માફ નહીં કરું ખરો રડી પડ્યો કૃપાનાથ મારો મોક્ષ થાય કૃપા દ્રષ્ટિ કરો ભગવાન શ્રી બોલ્યા છે તે જેટલા જેટલાને ખોટું સમજાયું છે એ બધાની પાસે જઈ જાય ફરી વાર તું સાચું જ્ઞાન આપ તો તને માફ કરશું ખયા આજ જડા કૃપાના જીવ ત્યાં સુધી એ જ કામ કરીશ પણ મને શરણાગત બનાવો આખી ખયાને ભગવાન શ્રી પોતાનો શરણાગત બનાવ્યો છે અને સુરત મને કે પ્રદાવશી ભગવાન શ્રી હરિ એકવાર ભુજની અંદર જ્યારે બિરાજતા હોય જગજીવન રામચંદ્ર એ બધાએ મારે આમંત્રણ આપ્યું કૃપાનાથ અમારે ત્યાં યજ્ઞમ પધારો મહારાજ કીધું આમંત્રણ નો આપ્યો તો આવત તમે આમંત્રણ આપ્યું જરૂર આવશે ભગવાન શ્રી યજ્ઞમાં ગયા છે પણ હજી યજ્ઞમાં એન્ટ્રી જા કરી હજારો બકરાનો બોલવાનો અવાજ સંભળાયો મહારાજે પ્રશ્ન કર્યો જગજીવન કુબેરજીત અહીં બકરા કાં બોલે તો કૃપાનાથ યજ્ઞ છે ને મહારાજ કે પણ યજ્ઞમાં બકરા કાં બોલે તો કે અમ્મા માટે ન લાવ્યો હોય અને ભગવાન શ્રી ચોક્યા જગજીવન તમે હિંસામાં યજ્ઞ કરાવી રહ્યા છો કેમ ન કરાય ન કરાય નિર્દોષ પશુને શા માટે મારો પણ કૃપાનાથ પૂરા ભારતના મોટા મોટા વિદ્વાનો આવ્યા છે એ બધા કોઈના નથી કહેતા એ બધાને બોલાવો મારે કે બોલાવો બધાને બોલાવ્યા છે જબરો શાસ્ત્રાર્થ થયો વિદ્વાનો બોલ્યા છે સહજાન સ્વામી તમે કેમ બોલો છો વેદ પ્રતિપાદિત વાત છે યજ્ઞમાં અજને અમ વાજ્યો અજ એટલે બકરો થાય માટે અમ વાંચ્યો ભગવાન શ્રી બોલ્યા છે વિદ્વાનો તમે અર્થઘટન ખોટું ન કરો અજનો અર્થ અહીંયા અજુની ડાંગર છે એને હમવા માટેનું વિધાન છે અને તમે જો એમ અર્થ ન કરો તો અજનો ત્રીજો અર્થ થશે અજ એટલે બ્રહ્મા થાય એને કાપીને હમો ને કેવડો હોય તો આ બિચાર નિર્દોષ પ્રાણીઓને શા માટે કાપી કાપીને હમો છો વિદ્વાનો ક્રોધાયમાન બને બોલ્યા સહજાન સ્વામી તમે કેમ બોલો છો વેદ વાત પ્રતિપાદિત કરે છે કે પશુનું સર્જન જ યજ્ઞને માટે કરવામાં આવ્યું છે માટે કાપી કાપીને હોમવા જોઈએ ભગવાન શ્રી બોલ્યા છે વિદ્વાનો પશુનું સર્જન યજ્ઞ માટે કરવામાં આવ્યું વાત સાચી પણ એનો મતલબ એવો ને તેને કાપી કાપીને હોમવાના પણ એનું ઘી દૂધ વગેરે યજ્ઞ અંદર હોમાય છે અને બળદ આદિ ખેતી કરે એમાંથી જવ ઉપાર્જન થાય યજ્ઞમાં હોમાય છે માટે પશુનું સર્જન યજ્ઞ માટે કરવામાં એમ કહેવામાં આવ્યું છે નહીં કે કાપી કાપીને હોમવા માટે અને એમ જો અર્થઘટન ના કરો તો વેદ તો એમ પણ બતાવે બ્રાહ્મણનું સર્જન પણ યજ્ઞ માટે જ કરવામાં આવ્યું તો પછી આન પ્રતાપશી તમામ વિદ્વાનો અને ભગવાન શ્રી પરાસ્ત કર્યા છે તેમ છતાં જગજીવન કુબેરજીત રામચંદ્ર માન્યા નથી ભગવાન શ્રી હરિને કહ્યું છે અમે તો હિંસામય યજ્ઞ કરવાના તમારે થાય કરી લેજો
અને એ જ વખતે ભગવાન શ્રી રોચન લાલ થયા છે અને ભગવાન શ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, વિદ્વાનો તમે એમ માનો તમારા ધારે યજ્ઞ થશે, અરે થાય તો કલ્યુગ કેમ થાય ખબર પડે. અને બોલતા ભગવાન શ્રી ત્યાંથી નીકળી ગયા છે. અને બૌદ્ધ નગરના રાજાને ખબર પડી, મારા ઈષ્ટદેવનું અપમાન કરી જગજીવન કુબેરજી વગેરે યજ્ઞો કરી રહ્યા છે, સિપાયો કમાન્ડરો મોકલ્યા, જાઓ કોઈ પણ ભોગે હિંસામાં યજ્ઞ ન થવો જોઈએ, અને જગજીવન કુબેરજી ન માને તો ઠાર મારી નાખો ભાઈ, હિંસામાં યજ્ઞ ન થવો. હજારો સિક્યામ સિપાયો કમાન્ડરો આવ્યા છે, બહુ પ્રકાર જગજીવન કુબેરજી વગેરે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમ છતાં માન્યા નથી. જબરો સંઘર્ષ થયો છે અને સંઘર્ષમાં જગજીવન કુબેરજી રામચંદ્ર ત્રણે ઠાર માર્યા ગયા છે. અને હિંસાનું પ્રતિપાદન કરનારા એ વિદ્વાનો કોઈના નાક કપાણા કોઈના કાન કપાણા અને ભાગી છૂટ્યા. હિંસામાં યજ્ઞનો ધ્વંસ થયો અને પ્રતાપશી ગુજરાતની ધરા પર સદૈવને માટે અહિંસામાં યજ્ઞના પાયા ભગવાન સ્વામિનારાયણ ધરબી દીધા છે. અહિંસામય યજ્ઞના પાયા ધરવી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ વધ્યા છે. પ્રદાવશી પીપળી ગામ ગયા છે અને ત્યાંથી અધર્મ ઉત્થાપન કરતા કરતા ધર્મ સ્થાપન કરતા કામાદેવને મૂળમાંથી ઉઘેડી નાખતા, લોભને છેદી નાખતા, ભક્તોના દુઃખને નષ્ટ કરી પરમ સુખ આપતા, અનેક સ્થાનો વિક્રમ કરતા કરતા ભગવાન શ્રી રાજકોટ પર પધાર્યા છે. રાજકોટ થી આગળ વધતા ભગવાન શ્રી આખેર સરદાર પુનિંદર ભગવાન સમય તુંગજીત વેરજીત ને સમાચાર ભવ્ય સ્વાગત છે. અતિ ધામ તમે તે આમો શેખ તુંગજીત વેરજીત ના મહેલ સુધી પહોંચ્યો. તુંગજીત વેરજીત એ મહારાજ ધનુર પ્રણામ કર્યા, આરતી ઉતારી અને પછી હાથ જોડી વિનંતી કરી કૃપાનાથ માલી. પહેલી વાર જયારે પધાર્યા ત્યારે માત્ર 6 દિવસ રોકાયા હતા. પહેલી વાર મારે જયારે સરદાર પધાર્યા રામાનસોની વર્ષી વાળી ત્યારે 6 દિવસ રોકાયા હતા. 6 દિવસ રોકાયા હતા. કૃપાનાથ આપે 4 મહિના સુધી રોકાવ એવી મારી ઈચ્છા છે. આનું માસ્ટર જરાક વધારો, 4 માસ સુધી રોકાવ એવી મારી ઈચ્છા છે. અને પ્રેમને આધીન ભગવાન શ્રીએ 4 મહિના સુધી મેં રોકાશે એવું વચન આપ્યું છે. અને પ્રદાવશી સરદારમાં રહેતા તકા ભગવાન શ્રી હરિએ સંવત 1861 નો જબરજસ્ત જન્માષ્ટમી મહોત્સવ કરાયો છે. રાત્રે પારણેમાં થોડેવાર બાલકૃષ્ણ દેખાય, થોડેવાર ભગવાન શ્રી દેખાય, થોડેવાર બાલકૃષ્ણ દેખાય, થોડેવાર ભગવાન શ્રી દેખાય. અદભુત પ્રતાપ દેખાડે, હજારો પોતાના સુનો નિશ્ચય કરાયો છે. 9મે દિવસે ખટવાંશીએ મહારાજને વિનંતી કરી, કૃપાનાથ આપ મારા પુરમાં પધારો, ભગવાન શ્રી કે જરૂર આવશો, પણ 4 મહિના સુધી આ રોકાવાનું વચન આપ્યું છે, 4 માસ પૂરા કરીને જરૂર આવશો. ખટવાંશીને વળાવ્યા છે. તુંગજીત વેરજીતે અદ્ભુત એક મારને પ્રશ્ન કર્યો, કૃપાનાથ લોભ કામ અને ક્રોધ ત્રણમાંથી મોટું કોણ છે? ભગવાન શ્રી બોલ્યા, ત્રણમાંથી એક નામ લીધા જેવું નથી, તમામ ભયંકર છે. અને તેમ છતાં લોભ બધાનો બાપ છે. ભગવાન શ્રી બોલ્યા, હે ભક્તજનો, લોભને આધીન બનશો નહીં. લોભને આધીન બનેલી વ્યક્તિ જિંદગીમાં પોતાનાથી કદી પણ સારું કામ કરી ન શકે. બહુ અદ્ભુત વાત મારા બતાવી છે. અત્યંત જાગે પુર લોભ જેને, અત્યંત જાગે પુર લોભ જેને, અત્યંત જાગે પુર લોભ જાગે પુર લોભ જેને, સુ પુણ્ય કે પાપ સુજેન તેને, સુ પુણ્ય કે પાપ સુજેન તેને, સુ પુણ્ય કે પાપ સુજેન તેને, સુ પુણ્ય કે પાપ સુજેન તેને. સ્વામી નવીન ચંદ્ર સોમસંતભાઈ એન્ડ સન્સ વડોદરા જગન્નાથપુરી માટે 15,000 આવે છે. ધરમશીભાઈ નરસિંહભાઈ તુરખિયા બગડ લક્ષમાંથી 15,000 આવે છે. પ્રેમીભાઈ દેવશીભાઈ ચાવડા ધોરાજી જગન્નાથપુરી માટે લક્ષમાંથી 15,000 આવે છે. કાશીબેન ત્રિકમભાઈ રફાળિયા સરદારપુર લક્ષમાંથી 15,000 જગન્નાથપુરી માટે સાદર સ્વીકારવામાં આવે છે. બહુ અદ્ભુત વાત બતાવી છે.
અત્યંત જાગે ઉર લોભ જે ને સુપુણ્ય કે પાપ સૂજે ન તેને લોભી ને પુણ્ય ને પાપ બે વિભાગ જ ન બહુ અદભુત વહેલા જ માં આગળ લખે જો લોભી ને લાભ જડે જરૂર 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 દિલે થી મૂકે નિજ ધર્મ દૂર દિલે થી મૂકે લોભી માણસ ને યાદ રાખશો ભક્તોને પુણ્ય કહેવાય અને પાપ કહેવાય બે વિભાગ જ ન રહે એને તેને લાભ મળો પૂર્ણ થાય પાપ થાય એની સાથે લોભીને કોઈ મતલબ હોતો નથી ભક્તો જિંદગીમાં ક્યારે લોભને આધીન નહીં બનશે યાદ રાખશો લોભીને જે આધીન બને છે એના જીવનમાં પોતાના હાથે કદી સારું કામ ન કરી શકે ક્યારેય કોઈના આશીર્વાદના પાત્ર ન બની શકે જિંદગીમાં ક્યારેય ભક્તો કોઈની આંખનું આંસુ લૂછી ન શકે કોઈની આતડી ઠારી ન શકે બાપ લોભી પોતાના હાથે જિંદગીમાં ક્યારે સર્જન ન કરી શકે લોભીને યાદ રાખજો દિલ જ હોતું નથી દિલ હોય તો દઈ આવે ને દિલ જ હોતું નથી એને પથરા ગોઠેલો હોય છે પથરા ગોઠેલા હોય છે બાપ પથ્થર સ્વતા જિંદગી જીવતા ની દિલ સ્વતી જિંદગી જીવ્યો દિલ હોતી જિંદગી જીવશો જીવવાની મજા આવશે ક્યારેક ક્યારેક ભક્તો એવી ઘટનાઓ સાંભળીએ કે લોભી માણસ કેટલી હદે લોભને આધીન બને આપણું હૃદય કાંપી ઉઠે હૃદય કાંપી ક્યારેક ક્યારેક દિલ વિનાના માણસો જિંદગી જીવતા હોય છે ભક્તો એક સત્ય ઘટના કહું 8-10 વર્ષ પહેલા મેં વાત સાંભળી હતી એક ગામમાં હું ગયેલો ગામનો તો મોટું શહેર જેવું હતું ભક્તોએ મને વાત કરી મને કે સ્વામી લોકો એક એકને મોટો ભગત કહે છે ક્યારેક ભગત મોટો કહેતા હોય પણ ભગત જેવું કંઈ હોય નહીં ભક્તો ચિહ્ન જરૂર ધારણ કરવા જોઈએ પૂજા પાઠ તિલક ચાંદલો મંદિરે જવું બધું જ હોવું જોઈએ પણ સાથે દિલ પણ હોવું જોઈએ સાથે દિલ પણ હોવું જોઈએ એક કોઈ ગરીબ માણસ એની પાસે 50,000 રૂપિયા વ્યાજે લઈ ગયો હશે અને વ્યાજે લઈ ગયા પછી થોડો સમય થયો અને માણસ મરી ગયો આ ભગત કહેવાતો હતો એણે એની ઘેરે જઈને 2 મહિના થયા એટલે કીધું મારા 50,000 આપો ઘરના સંદેશો કે અમારો ઘરનો ધણી વયો ગયો છે પેટ કેમ ભરું એ મારા માટે પ્રશ્ન 50,000 ક્યાંથી આપી એ કે હું બીજું કાંઈ સમજુ નહીં મને 50,000 જોશે પેલા કે પણ ક્યાંથી આપું માણસ ક્યારેક ક્યારેક કેટલું બધું દિલ વેચી નાખતો હશે એકાદ મહિનો રાહ જોઈ તેમ છતાં રૂપિયા જ્યારે ન મળ્યા ત્યારે એના ઘરના બધા લબાસાને બહાર ફેંકી દઈ ઘરના સદસ્યને બહાર કાઢી નાખીને તાળું મારી દીધું બાપ તારી જિંદગી મારો ઠાકોર તાળું મારી દેશે તારી જિંદગી મારો ઠાકોર તાળું મારી દેશે એવા ક્રૂર ન બનો ક્રૂર ન બનો દયાથી નિતરતું દિલ હોય તો જીવવાની મજા આવશે ડોક્ટર બીજી સત્ય ઘટના તમને કહું એક બિચારો ગરીબ યુવાન એક દુકાનમાં નોકરી કરતો હતો એમાં ઘટના ઘટી એણે દુકાનમાંથી ચોરી કરી 2200 રૂપિયાની ચોરી કરી 2200ની ચોરી કરી અને પકડાઈ ગયો પકડાઈ તો ગયો પણ એના શેઠેને પહેલાં તો માર બહુ માર્યો જેટલા શેઠોને બધા સાંભળજો જિંદગી આવી કોઈ દી નહીં જીવશે પહેલાં તો માર બહુ માર્યો અને માર્યા પછી જતા જતા કીધું હજી તને પોલીસને હવાલે કરી તારા ચામડા ઉતારી નાખીશ અને આ છટકીની દુકાનથી ભાગી ગયો બનેલી સત્ય ઘટના પાટામાં સુઈ ગયો ગાડીમાંથી ફરી ગઈ એનું તો મોત થયું એના ખીચામાંથી એક પત્ર નીકળ્યો પત્રમાં લખ્યું હતું બેટા તમારો એકનો એક દીકરો છો અમને ખબર છે
તને બહુ સારા પગારવાળી નોકરી નથી, પણ બેટા મજબૂરથી મારે પત્ર લખવો પડે છે, તારી માં બહુ બીમાર છે, મારથી થયું એટલું આડોળો કરી અને મેં દવા કરાવી, પણ હવે કોઈ જગ્યાએથી રૂપિયો કે મળતો નથી, તું દવાના રૂપિયા મોકલજે. અને બેટા જો તું દવાના રૂપિયા નહીં મોકલીશ તો તારી માને હું બચાવી નહીં શકું, તારે તારી માનું મોઢું જોવું હોય તો ગમે તેમ કરીને તું રૂપિયા મોકલજે. અને બાપ એક માની મમતાએ આ માની મમતાને લઈને આ વ્યક્તિએ ચોરી કરી. ના કિસી મજબૂર કો બુરા સમજો, કભી કભી આદમી તો અચ્છા હોતા હૈ મગર બાપ વક્ત બુરા હોતા હૈ, વક્ત બુરા હોતા હૈ. એની મજબૂરીને આધીન બની બિચારે ચોરી કરી અને એને મોતને સ્વીકારવું પડે, પોઝિશન નિર્માણ કરી, એકનો એક દીકરો માની મમતાથી ચોરી કરી અને બાપ એને પશુવત માર મારવામાં આવ્યો. એને ચોરી કરી અને માર મારવાની જરૂર નહોતી, એને પૂછવાની જરૂર તે શા માટે ચોરી કરી. ભક્તો દિલદાર લોકો પણ હોય છે, દિલદાર પણ હોય છે. જમશેદજી તાતાનો પ્રસંગ તમે સાંભળ્યો હશે, ઘરમાં ચોરી થઈ અને બધા ચોરને શોધવા લાગ્યા, ક્યાં ગયો ક્યાં ગયો, કારણ કે ઘરના માણસે ચોરી કરી હતી, ત્યાં નોકર હતો એને ચોરી કરી હતી. જમશેદજી તાતા ખુરશી ઉપર માથે હાથ મૂકીને બેઠા હતા, એને પૂછ્યું તમારું કઈ ચોરાણું? જમશેદ તાતા કીધું કે હા મારા 2000 રૂપિયા ચોરાણા. તો તમે કેમ કઈ બોલતા નથી, કેમ છુપ થઈને બેઠા છો, કેમ ઊંડા ઉતરી ગયા છો? અને ત્યારે જમશેદજી તાતાના મોઢામાં શબ્દ નીકળ્યા કે હું એટલા માટે ઊંડો ઉતરી ગયો છું, મને મારી જાત ઉપર ધિક્કાર થાય છે, આજ મને મારી જાત ઉપર ધિક્કાર થાય છે કે મારે ત્યાં કામ કરનારી વ્યક્તિને ચોરી કરવી પડી, એની કેવી મજબૂરી આવી હશે કે જેને કારણે ચોરી કરવી પડી. અને ક્યારેય મેં મારે ત્યાં 8-8 વર્ષ કામ કર્યા પછી એને પૂછું નહીં કે તારી પોઝિશન શું છે, એની મજબૂરી લઈને એને ચોરી કરવી પડી. હું એમ કહું એને ચોરી કરવી નથી પડી, મેં ચોરી કરાવી છે, મને મારી જાત ઉપર ધિક્કાર થાય છે, માટે વિચારમાં ઊંડો ઉતરી ગયો છું. અમુક માણસના જીવન ભક્તો એટલા બધા દિવ્ય હોય, એનું કોઈ પણ તબક્કો તપાસો ને તો તમને હૃદયમાં સ્પર્શી જાય. એ જમશેદજી તાતા એક ફેરી પોતાની પેઢીએ જતા હતા, 4-5 ગુમાસ્તાઓ સાથે અને પોતે પોતાની ધૂનમાં જતા હતા. એમાં એક માણસ માથે કોથળો લે અને પડખેથી પ્રસાર થયો. હવે એનો કોથળો જમશેદજી તાતાની ટોપીને અડી ગયો પાઘડીને, અને પાઘડી ઉલીને હેઠી પડી, અને પાઘડી હેઠી પડતાની સાથે 4-5 ગુમાસ્તાઓ એટલે કોથળો બિચારો હેઠો પડ્યો. પેલા મજૂરને પકડ્યો, ગળી દબાવી, ગળું દબાવી અને મારવાની તૈયારી કરી જમશેદ તાતા આવી ગયા. નોકરોને એ માણસી પાસે છોડાવ્યા તો ખરા, પણ નોકરને આગળ પેલા મજૂરને આગળ હાથ જોડી ઉભા રહ્યા. જમશેદ તાતા બોલ્યા કે મારા માણસોએ તમારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો, એ બદલ હું માફી માગું છું. એના માણસોને કહે અમે એનો વાંક નથી, વાંક મારો છે, મારે જોઈને ચાલવાની જરૂર હતી. આને માથે તો બિચારા માથે વજન છે 2 મણ, એ બિચારો માણ વાલી શકે છે, એમાં એને ક્યાંથી ખ્યાલ હોય? માટે ભૂલ મારી છે, ભૂલ એની નથી. બોલતા પોતાના ખીચામાંથી 50 રૂપિયા નોટ કાઢીને પેલા ગરીબને આપી, લે બાપ આ તને યોગ્ય લાગે ને આ વાપરજે, બાપ એને દુનિયા યાદ કરે ને દુનિયા યાદ કરે. કોકનું ખાઈ જવું ભૂલશો નહીં એ કાંઈ મહાનતા નથી, કોકને ખવડાવવું એ મહાનતા છે. કદાચ તમે દુનિયાનું ખાયખા લાખો કરોડો અબજો રૂપિયા ભેગા કરી નાખ્યા, જિંદગી જીવવાની મજા નહીં આવે. બીજાને ખવડાવશો, બીજાના ભલાનો વિચાર કરશો ત્યારે તમને જીવન જીવવાની મોજ છૂટશે. માટે બધાને કહું છું, ઠાકોર જેને આપે ને એ બાપ એવું જીવન જીવજો. સુરત મુનિ કે પ્રતાપશાળ ભગવાન સ્વામિને અદભુત ઉપદેશ આપી રહ્યા, ભક્તજનો તમે ક્યારે લોભ ને આતિન નહીં બનશો. અને ભગવાન શ્રી સરદારમાં રહેતા તક વિધવિધ લીલાઓ પણ કરીએ છે, માછલાઓને સમાધિ કરાવીએ છે, માકડનું પણ ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કર્યું છે. મુક્તાનંદ સ્વામી પણ 10-10 માસ સુધી સરદારમાં રોકાયા છે. છેલ્લી વાર ભગવાન સ્વામિનારાયણ સરદાર જયારે પધાર્યા, અમે સરદાર કેટલા એવું સાંગણી કરો તો એલા સરદાર બહુ આવ્યા છે, 90% તો આવ્યા જ છે. તળાવ ગયા છો ને, છેલ્લી વાર ભગવાન સ્વામિનારાયણ જયારે સરદાર પધાર્યા
મારણ તુંગજીત વેરજી તે વિનંતી કરી, કૃપાનાથ અમારપુરમાં મંદિર બંધાવો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, અત્યારે મંદિર મેં નહીં બંધાવીએ, કારણ કે તમારા ભાઈ તો બાળકી દૂધ પીતી કરે છે. કૃપાનાથ આપ મંદિર નહીં બંધાવો તો આવું મહાપ્રસાદીનું સ્થાન દુનિયા ભૂલી જશે. આપ અનેક ફેરી પધાર્યા છો, રામાનુ સમય અનેક ફેરી પધાર્યા છે, માટે કૃપા કરીને આ સ્થાનમાં મોટું મંદિર કરો. ભગવાન સ્વામિનારાયણ બોલે, આજ નહીં, રડો નહીં, અમે જાઓ તમને આશીર્વાદ આપીએ, ભવિષ્યમાં એ શિખરબદ્ધ મંદિર થશે. અને બાપ કોઈ મહાપુરુષ આશીર્વાદ આપે ન ફગે તો અનંત કરોડો બ્રહ્માના માલિકે આશીર્વાદ આપે તો કેમ ફગે. આજથી 200 વર્ષ પહેલા આશીર્વાદ આપ્યા. ભક્તો યાદ રાખજો, 21 વર્ષ 22 વર્ષ પહેલા સરદારમાં કોઈ સંતો નહોતા રહેતા. ઠાકોરજી જાણે કે સ્થાન રાખી જ મૂક્યું હતું, નહીતર સરદાર એને ખબર હશે હાઈવે ટચ ગામ છે, પાછું મોટું છે, 15,000 વસ્તી ધરાવ્યા છે, સાથે ગામમાં સત્સંગ પણ ઘણો છે, અને તેમ છતાંય કોઈ સાધુને સરદાર દ્રષ્ટિમાં જ ન આવ્યો. અહીં જેટલા બેઠા બધા સરદાર નિવાસી સંતો છે, બધા સંતો પાર્ષદ સરદાર રહે છે, આ તો 100 કરતા વધારે સંતો પાર્ષદ સરદારમાં રહે છે. આજથી 16 વર્ષ પહેલા મંદિરનો શિલાન્યાસ થયો, ખાતમુહૂર્ત થયું, ભવ્ય મંદિર નિર્માણ થયું. ભક્તો મને મંદિરમાં બહુ રસ છે, મકરપુરાની વાત એનું બહુ રાજી થયો, કારણ કે મંદિરો હશે તો હિન્દુ ધર્મ ટકશે, મંદિરો નહીં હોય તો હિન્દુ ધર્મ નહીં ટકે. અને ભક્તો તમને ખબર છે, હિન્દુ ધર્મને ટકાવવા માટે, મંદિરોને ટકાવવા માટે આપણા વડવાએ બહુ મોટા ભોગ આપ્યા છે. ઇતિહાસો સામે તમે દ્રષ્ટિ નાખજો, એકલું પશ્ચિમનું વાંચવાંચ નહીં કરો, થોડુંક આપણું વાંચ્યો આપણું વાંચ્યો, આપણા વડવાઓના ભોગ જે છે આ હિન્દુ ધર્મને બચાવવા માટે એની સામે દ્રષ્ટિ નાખજો ક્યારે. ભક્તો મને પ્રસંગ બહુ ગમે એટલે તમને કહું, કુમારી ભટ્ટનો પ્રસંગ. એક દિવસ હિન્દુસ્તાનની પોઝિશન નિર્માણ થઈ હતી, આખો હિન્દુસ્તાન બૌદ્ધવાદી થવા માંડ્યું હતું. અને ભક્તો વૈદિક આપણી જે પરંપરા છે એ વેદ ખોટા છે એવું જ્યારે પ્રતિપાદન થવા માંડ્યું છે, વેદ પરંપરા ખોટી છે, મિથ્યાવાદ છે, અને આ કુમારી ભરથી સહન ન થયું, અને ચારે બાજુ બહુ ધર્મ પથરાવા લાગ્યો. દુઃખી બનેલા કુમારી ભટ્ટે શાસ્ત્રાર્થ કર્યો, શાસ્ત્રાર્થની અંદર પોતે વિજય પણ થયા, પરંતુ બૌદ્ધ લોકો રાજાને પણ કન્વિન્સ કરી લીધા હતા, જેને કારણે કુમારી ભટ્ટનું રાજાએ કોઈ સાંભળવા તૈયાર નહીં. કુમારી ભટ્ટના મનમાં વિચાર થયો, હજારો લાખો કરોડો મોક્ષની જાણે મુક્તિ કરી છે, અને મુક્તિ કરનારો એવો વેદ પરંપરા ગત જે ધર્મ એ ખતમ થઈ જાય પહેલા મારે મોતને સ્વીકારી લેવું પડે, હું જીવતો ને હિન્દુ ધર્મ ખતમ થાય મને પોસાય નહીં. અને પોતે એલાઉન્સ કર્યું, જાહેરાત કરી, કોઈ મને મદદ કરો, કોઈ મને મદદ કરો, નહીં તો મોતનો સ્વીકાર કરી, પણ કોઈ મદદ કરવા રાજાના ભયથી તૈયાર નહોતું. એક ઢોસાનો મોટો ઢગલો કર્યો, ઢોસા કોને કે ખબર તમને, હવે તો ઉપાધિનો બહાર નથી રહેવાનો, બાજરામ કરો, બાજરામાં કે ખાલી પીઝામાં જ ખબર પડે, બાજરામ કરો, બાજરામાં બાજરી હોય ને બાજરો, ઈ ઈ એને જે હાચવે ને એને ઢૂસા કહેવાય, એમાંથી બહાર નીકળે દાણો. એ મોટો ઢગલો કર્યો ગંજ, અને એના પર પોતે બેઠા, જાહેરાત કરી, મને કોઈ મદદ કરો હિન્દુ ધર્મ બચાવવા માટે, નહીં તો આ ઢૂસાની ઉપર બેસી હું આત્મવિલોપન કરીશ. નીચેથી ઢૂસા સળગાવ્યા, એ અકારે ભડકો ન થાય, ધીમે 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 તાપ થાય, નીચેથી સળગાવ્યા. હજારો લોકોને વીંટળાને ઉભા હતા અને પરસ્પર કહેતા, આને કોઈ, આને કોઈ સમજાવો, આને કોઈ સમજાવો, આને કોઈ સમજાવો, ને તો આ આ બ્રાહ્મણ મરી જાય, આને કોઈ સમજાવો. ભક્તો વારંવાર અહીંયાથી બ્રાહ્મણનો મહિમા પણ કહેવામાં આવે છે. ભક્તો હિન્દુ ધર્મને બચાવવા માટે આ બ્રહ્મ બાળકોનો બહુ મોટો ફાળો, બહુ મોટો ફાળો છે. આપણી વેદ પરંપરાને જાળવવા માટે એનો અદ્ભુત દાખલો છે. તે દાડે હતો ને આજે હશે. અને ભક્તો મને આજે પીઠ ઉપર બેસીને તમને કહું છું, એક પૂજ્ય ભાઈશ્રી અને બીજા કૃષ્ણશંકર દાદા, એની પ્રત્યે મને હૃદયથી ખૂબ અહોભાવ છે, જેણે ભક્તો વિદ્વાનો બનાવવા માટે ખૂબ દાખલો કર્યો, બ્રહ્મ બાળકોને ભણવા માટે ખૂબ દાખલો કર્યો. દાખલો કર્યો આટલું જ નહીં, યાદ રાખજો, બ્રહ્મ બાળકોને ભણાવ્યા તો ખરા પણ ઓરિજિનલતા બ્રહ્મતા આપી છે.
કારણ કે બંને જગ્યાએ ભણેલા બ્રાહ્મણોને એક વેશની કુટેવની કુલક્ષણની અદ્ભુત નિર્માણ કર્યો છે, માટે અહીંયાથી એને વંદન કરું છું. ભક્તો, હું એ મતને રાખું છું, એ ધરાવું છું, કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે ને એ મને બહુ જ ગમે. કોઈ પણ વ્યક્તિ સારું, બ્રાહ્મણોએ આ વેદ ધર્મને બચાવવા માટે, હિન્દુ ધર્મને બચાવવા માટે બહુ દાખલાઓ કર્યા છે. કુમારિલ ભટ્ટ મરવા માટે તૈયાર થયા, લોકો બોલે આ બ્રાહ્મણને કોઈ બચાવો, બ્રાહ્મણ કોઈ સમજાવો, પણ કોઈ ભેગું ભણવા તૈયાર નથી. એમાં ઘટના ઘટી, 7-8 વર્ષનો બાળક એ ત્યાં આવી ચડ્યો. હજારો માણસો વિટળાયેલા હતા, એને પ્રશ્ન કર્યો, આ શું થઈ રહ્યું છે, આ માણસ શા માટે ઉપર બેઠા છે, નીચે અગ્નિ પ્રગટાયો છે, એ માણસ મરી જવા તૈયાર છે પણ શા માટે મરે છે, એને હિન્દુ ધર્મ ખતમ થઈ રહ્યો છે, બૌદ્ધ ધર્મ પથરાય છે. આ ચોકો ભક્તો, હિન્દુ જેટલા ભોળા છે ને, ભલાય બહુ છે ને ભોળાય બહુ છે, ભલાય બહુ છે ને ભોળાય બહુ છે. તમે જોજો, હિન્દુ ગમે ન્યા ગોથલું ખાઈ જાય, હિન્દુ ભલાય બહુ છે ને ભોળાય બહુ છે. એક ક્રિશ્ચન હિન્દુ નો થાય, મુસ્લિમ હિન્દુ જલ્દી નહીં થાય, હિન્દુ એમાં પલટી જાય. એક બૌદ્ધિ હિન્દુ નહીં થાય, હિન્દુ બૌદ્ધિ થઈ જાય. આ ફરી વાર એ પોઝિશન નિર્માણ થવા માંડે છે. હિન્દુ ધર્મને ખતમ કરવા માટે ભક્તો, મેં તમને કાલે પણ કીધું હતું, મિશનરીઓ કામે લાગી ગઈ છે. આ હજારો વિધર્મીઓ હિન્દુ ધર્મને ખતમ કરવા માટે કામે લાગ્યા છે. અને ખબર નહીં હિન્દુ ધર્મની અંદર ભક્તો, ધર્મનું પાલન કરનારા, ધર્મની ધજાને આગળ લહેરાવનારા, એને એટલો બધો રૂપિયો પ્રધાન થઈ ગયો, એટલો બધો રૂપિયો પ્રધાન થઈ ગયો છે. બસ રૂપિયો 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 બસ એટલો પ્રધાન થયો છે. મંદિરોને આજ બિઝનેસની પેઢીઓ બનાવી નાખી, મંદિરોને આજ હોટલો બનાવી નાખી, કે જેને કારણે આહિસ્તા આહિસ્તા સહજ એની પ્રત્યે અહોભાવ ખલાસ થયો હોય, અને એને મદદ મળે તો તરત જ હિન્દુ ધર્મમાંથી બાપ બીજામાં વિધર્મીમાં કન્વર્ટ થઈ જાય છે. આજ કુમારિલ ભટ્ટ જયારે મરવા માટે તૈયાર થયા, 7-8 વર્ષનો બાળક આવ્યો છે, એને લોકોને પૂછ્યા શા માટે મરે છે, તો કે એને હિન્દુ ધર્મ બચાવવો છે, એટલા માટે એમ કહે છે, કા તો મને મદદ કરો ને મરવા દો. તે કોઈ મદદ નથી કરતું, તો કોઈ નથી કરતું, કોઈ મદદ કરે તો બચી જાય. અને બાળકે ગડગડતી મૂકી ઉપર શેક ચડી ગયો છે, અને કુમારિલ ભટ્ટની પાસે ગયો. એ વખતે તો 2 દિવસથી અગ્નિ લાગ્યો છે, શરીરની શુદ્ધિ ભૂલાવા માંડી છે, શરીર આખું શામળું પડી ગયું છે. કુમારિલ ભટ્ટની પાસે કહ્યું છે, આપ મરો નહીં, ભૂદેવ મરો નહીં. પ્રત્યુત્તર ના આવ્યો, એક વાર, બે વાર, ત્રણ વાર જયારે કીધું, કુમારિલ ભટ્ટની આંખ ખુલી. આપ શા માટે મરો, મરો નહીં, હું હિન્દુ ધર્મને બચાવીશ. કુમારિલ ભટ્ટની આંખમાં પ્રેમ અસર કરાયો. બેટા, તું મોડો પડ્યો, હવે મારા દેહમાં પ્રાણ ટકી શકે પોઝિશન નથી, પણ તું જો ન આવ્યો હોત તોય મરવાનો હતો, પણ અફસોસની સાથે મરત, દુઃખની સાથે મરત, કે હું મારા હિન્દુ ધર્મને બચાવી ન શક્યો, અને હિન્દુ ધર્મ બચાવે એવો કોઈ કાળા માથાનો માનવી મને મળ્યો નહીં, અફસોસની સાથે મરત, પણ હવે હું મરીશ ને તો મને ચિંતા નથી, મારા હિન્દુ ધર્મને બચાવે તો વીરલો આ ધરતી પર આવી ગયો છે. બેટા, મારા તને આશીર્વાદ છે, તો તારા કાર્યમાં સફળ થાવ. આટલું કહી કુમારી ભટ્ટે આંખ વીંચી લીધી, અને બાપ એ બાળક બીજું કોઈ નહીં, જાણે બૌદ્ધ ધર્મની સામે શાસ્ત્રાર્થ કરી, અને બૌદ્ધ ધર્મને થપાટો પર થપાટો ઠપકારી અને પૂરા હિન્દુસ્તાનમાંથી બૌદ્ધ ધર્મને ઉખેડીને ફેંકી દીધા છે. આ એ બાળક બીજો કોઈ નહીં, એ હતા જગતગુરુ શંકરાચાર્ય, જેણે ફરીવાર પુનઃ હિન્દુ ધર્મને જાગૃત કર્યો છે, એને સ્થાપન કર્યું છે. ભક્તો, ધર્મને બચાવવો બહુ મહત્વનું છે, બહુ મહત્વનું. એટલે કહું છું, આપણા વડવાઓએ ધર્મને બચાવવા માટે પોતાના પ્રાણ આપ્યા, મંદિરો બચાવવા માટે પણ પ્રાણ આપ્યા છે. ભક્તો, મંદિરનું જિંદગીમાં કોઈ ખંડ નહીં કરતા, અહીંયા બેઠેલાને કહું છું, લક્ષ ચેનલમાં ઘેરે બેસીને સાંભળનારને કહું છું, તમને ઈચ્છા થાય તો મંદિરમાં દાન કરજો, ન થાય તો તમારી મરજી, ઈચ્છા થાય તો દર્શન કરવા જાજો, ન ઈચ્છા થાય તમારી મરજી, પણ જિંદગીમાં કદી હિન્દુ ધર્મના મંદિરનું ખંડન નહીં કરશો, ભૂલશો નહીં. મંદિરો ખતમ થઈ જશે તો બાપ હિન્દુ ધર્મ ખતમ થઈ જશે. તમે વિચારી લો, અત્યાર સુધી મેં એક હિન્દુ મંદિર જ ન હોત તો,
તો દશા શું હોત? આપણે હિન્દુ જ ન હોત. હિન્દુ તરીકે આજ આપણે ગૌરવથી કહી શકીએ છીએ કે દુનિયાની તમામ સંસ્કૃતિ કરતા જેની અનેક ગણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે એ અમે હિન્દુ છીએ એમ ગૌરવથી કહી શકીએ. એનું કારણ બાપ મંદિરો મૂળમાં. માટે જિંદગીમાં કોઈ મંદિરનું ખંડન નહીં કરશે મારી તમને ભલામણ છે. અને મંદિર સંભાળનારને કહું છું કે સમાજને મંદિર પ્રત્યે અહોભાવ થાય એવી એક્ટિવિટીઝ તમે થોડી મંદિરમાં કરશો કે જેથી કરી મંદિરમાં આવવાનું મન થાય. મકરપુરાને આંગણે ભવ્ય મંદિર નિર્માણ થશે. વડોદરાવાસી ભક્તોને કહું છું ત્યાં રવિ સભા, માસિક સભા, સભાઓ કરશો. નાના નાના બાળકોને સારા સંસ્કાર પ્રાપ્ત થયેલા દાખલાઓ કરશો. મને ભક્તો મંદિર બહુ જ ગમે છે, જેથી કરીને તો દશેક વર્ષની અંદર ભક્તો નવા નૂતન 80 જેટલા મંદિરો બનાવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધીમાં વધારે વધારે મંદિરો બનાવવા એ ભાગ્ય કોઈને પ્રાપ્ત થયું તો ભક્તો દરધારના સંતોને પ્રાપ્ત થયું છે. અત્યાર સુધીમાં આટલા મંદિરો કોઈ નથી બનાવ્યા. મંદિરો મને બહુ ગમે છે, પણ મંદિર પ્રત્યે લોકોનો અહો ભાવ પ્રગટે એટલા માટે સામાજિક પ્રવૃત્તિ પણ ગમે છે, જેથી કરીને ભક્તો આ સરદારમાં, ભાવનગર, મહુવા ત્રણ સ્થાનમાં મળી 1000 કોલેજનો આપણે ત્યાં ભણે છે. ફરીને કહું છું, સ્કૂલ નથી, કોલેજે નથી, આપણે ત્યાં ગુરુકુળે નથી ને કરવું નથી, માત્ર હોસ્ટેલ છે, રહેવા જમવાની વ્યવસ્થા છે. 1000 કોલેજનો ભણે છે સરદારમાં. 800 કોલેજનો ભણે, એમાંથી 638 એન્જિનિયરો આજ ભણે છે, આજ ભણે છે. અને તમને આ સ્ટેજ ઉપરના જેટલા સ્વયંસેવકો છે ને, જેટલા સ્વયંસેવકો એ મહદઅંશ લગભગ સરદાર મંદિરના બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. એના જીવન તમે જોજો, એક એકના જીવન તપાસજો. ભક્તોને ઘોળી ઘોળીને પાયું છે, માથા પછાડીને મહેનત કરજો. જિંદગીમાં કદી અનૈતિકતા વાપરશો, એક પાય કદી હરામની લેશો નહીં, કદી જિંદગીમાં ખોટું કરશો નહીં. અને દિવ્ય સદાચારયુક્ત ચારિત્રવાન જીવન જીવજો. ક્યારે રોડ રસ્તે જતા તમારી આંખ ઊંચી ન થવી જોઈએ, અને ભગવાન ઉપરનો ભરોસો કોઈ ઉઠવા નહીં દેશો. એને એને ઘોળી ઘોળીને પાયો છે, જિંદગીમાં કોઈ દી ન થાય. ને તો ભક્તો આપણે ગૌરવંતા ચોક્કસ છીએ, હિન્દુવાદી છીએ, હિન્દુ છીએ, પણ આપણને હિન્દુ ધર્મની જેટલી ખુમારી એટલી ખુમારી નથી. ભક્તો તમે જોજો, મુસ્લિમ લોકો એક એક વ્યક્તિ દાઢી રાખે ને શરમ ન આવે, એને નમાજ પઢવામાં શરમ ન આવે. આપણને તો જરાક ધંધામાં સેટિંગ થાય, જરાક નોકરી હારી મળી જાય, જરાક બિઝનેસ જામી જાય એટલે મંદિરે જવાનું શરમ મળે આવવા, કપાળમાં તિલક ચાંદલો કરવામાં શરમ મળે આવવા, શીખાતો રાખે શનો. ને તો વાસ્તવિકતા કેવી ખબર છે, એક એક હિન્દુ પુરુષ ભક્તોએ શિખા રાખવી જોઈએ. જે હિન્દુ કહેવાતા તમામે શિખા રાખવી જોઈએ. હિન્દુ છો તમે, તમે હિન્દુ છો, હિન્દુ નિશાની તો હોવી જોઈએ ને. ભલામણ આ ટેડ માર્ક વિના માલ બજારમાં ન વેચાય, ભલે મેળીને જાપવાનો, પણ તરત શીખો કહો, તમે શીખો છે, છે છે, શીખો શીખો, માર્યા વિનાનો માલ ન વેચાય. બાપ બે આપણા ચિહ્ન જબરજસ્ત છે કપાળમાં, ઉર્ધ્વ પુંડ્ર. પછી જે સંપ્રદાયને માનતા હો, તમે વૈષ્ણવ ભક્તો હોય, રામાનંદી ભક્તો હોય, ભગવાન સ્વામિનારાયણને માનનારા હોવ, જે સંપ્રદાયને માનતા હોય એનું ઉર્ધ્વ પુંડ્ર તમારા કપાળમાં હોવું જોઈએ, અને માથામાં શિખા હોવી જોઈએ, શિખા હોવી જોઈએ પ્રત્યેક વ્યક્તિને હોવી. અરે ગાંધીજી સત્યના પ્રયોગમાં લખે કે મને ખબર નહોતી શિખાનો શું મહિમા છે, મને ખબર પડી, ખૂબ ઈચ્છા મને થઈ કે હું શિખા રાખું, પણ ત્યાં સુધી મારા માથામાં ટાલ પડી ગઈ હતી ગાંધીજીના શબ્દો. આજ મને ખૂબ દુઃખ થાય છે, હિન્દુનો દીકરો હોવા છતાંય હું શિખા ન રાખી શક્યો, અફસોસની સાથે મરીશ કે મેં હિન્દુ ધર્મની શિખા ન રાખી. તમને બધાને કહું છું, ભક્તો શિખાઓ રાખજો, ઉર્ધ્વપુંડ તિલક કરશો, સાચા હિન્દુવાદી બનશો. ભક્તો હિન્દુ ધર્મની મહાનતા જેટલી વધશે ભૂલશો નહીં, એટલું માત્ર આપણું નહીં, આખી દુનિયાનું કલ્યાણ કરવા માટે આપણે શક્તિમાન બનશું, દુનિયાનું કલ્યાણ કરવા માટે. કારણ કે આખી દુનિયાને સાચો માર્ગ બતાવે એવો કોઈ શ્રેષ્ઠ ધર્મ હોય તો હિન્દુ ધર્મ છે, જેની અંદર કેવા પરોપકારો ભક્તો, શામ દામ ક્ષમા શાંતિ. તમે કલ્પના તો કરો, જિંદગીમાં ક્યારે કોઈને કન્વર્ટ કરવાની ભાવના નહીં, કન્વીન્સ હજારો થાય પણ કોઈને કન્વર્ટ, એક તો બતાવો કે કોઈને હિન્દુ ન થવો હોય અને પરાણે ગળું પકડીને એને હિન્દુ કર્યા, એક તો બતાવો. કદી જેની અંદર દયા છે, ક્ષમા છે, એક પણ વ્યક્તિને
ભક્તો ખોટી રીતે કન્વર્ટ ન કરાય એવો પવિત્ર હિન્દુ ધર્મ છે. એને બચાવવા માટે મંદિરો આવશ્યક છે ભક્તો, અને મંદિરો પ્રત્યે અહોભાવ પ્રગટે એટલા માટે સમાજના દુઃખી લોકોને સહાય માટે સામાજિક પ્રવૃત્તિ પણ અતિ મહત્વની છે ભક્તો. જેથી કરીને હજાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે, ક્યારેક આવશે. ભગવાન શ્રી અદ્ભુત આ સરદારમાં રહેતા થતા વિવિધ પ્રકાર લીલાઓ કરી રહ્યા છે, બહુ પ્રકાર લીલાઓ કરી છે. માકડનું કલ્યાણ જે કર્યું ને એ તો બહુ અદ્ભુત પ્રસંગ છે. નાથો ને કમળસિંહ બંને વણિક ભક્તો, બે હારા હારી ભક્ત હતા. મારીને એક દાડો વિનંતી કરીને કહે છે, કૃપાનાથ લાગે છે તમને મોટા માણસો બહુ ગમે. મારે કેમ કેમ કીધું તો કે એમનો કે પહેલી વાર આવે ત્યારે અહીંયા રોકાણ, બીજી વાર અહીંયા જ રોકાય. અમારી ઘેર કોઈ દાડા વાણિયા હતા, વાણિયા બોલો બહુ હોશિયાર હોય. એમાં કોઈક બેઠા જ માફ કરજો. ભુજમાં મહારાજ ને પેલા વાણિયા ભક્તો એ ખોટું શ્રીફળ મૂક્યું. પાછળ કે હે મહારાજ, વિમાન લઈને તેડવા આવશો. મહારાજ કે મારો વાણિયો ખોટો, ખોટું શ્રીફળ મૂક્યું છે અને પાછું કે વિમાન લઈને તેડવા આવશે. હાથ જોડી ગયા, મહારાજ તમારી વાત સાચી, હું ખોટો નાળી રે ખોટું, આપ સાચા ભગવાન હોય તો વિમાન લઈને તેડવા આવજો. મહારાજ કે અમારા ગળામાં ગાળિયો પહેરાવી ગયો, આ વિમાન લઈને તેડવા આવવું પડશે, ન આવી તો ભગવાન મટી ગયો. આ બે ભાઈ મારે કીધું, મહારાજ અમારી ઘેરે તમે શેના આવો? મહારાજ કે હાલ તારી ઘેર આવી છે. અને મહારાજ એની ઘેરે ગયા. એના માતુશ્રી જૈન હતા, એ હિંસા ના કરે પણ માકડની વીણવીણી ઢોલિયા મૂકતા, અને પછી કોઈ મહેમાન થાય અને ઢોલિયો ઢાળી દે પછી એનો વિદાય સમારંભ ગોઠવવો ન પડે. મહેમાન રાતે ઉઠીને ભાગી જાય, એ ઢોલિયો મારાને ઢાળી દીધો. બોલો, મારા જરાક શરીર લંબાયું અને માકડની મિલિટરીની ફોજની જેમ ફોજ વછૂટી મળી બટકા ભરવા. એ થોડા સમજ્યા ભગવાન છે. મારા ઉભા થઈને નીચે બેસી ગયા. બે ભાઈ મારે કે મારે નીચે કેમ બેઠા? મારે કે નીચે નો બે, તારી માએ કેવો ઢોલિયો ઢાળ્યો જોતો ખરો, ને તોડી નાખ્યા. ત્યારે બંને ભાઈના માતુશ્રી મેઢ્યા, મા મારે મારે આવો કેમ ઢોલિયો ઢાળી દીધો? ત્યારે વાણિયાની મા તો ભાઈ એના કરતા હોશિયાર હોય. ડોશી માં ગયા, તારા મહારાજ ભગવાન હશે ને તો માખડનું કલ્યાણ કરશે. અને એ જ વખતે ડોશીને મારા સમાધિ કરાવી હરિલ આ ઘટના લખી. હજારો વિમાનો આવ્યા અને બધા જ માકડ દેહને મૂકી મૂકી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરી અને ભૂમાપુરુષના લોકમાં પહોંચ્યા છે. અદ્ભુત લીલા સરદારમાં કરી છે. માછલાનું પણ અદ્ભુત કલ્યાણ કર્યું. એકવાર બધા નાવા માટે ગયેલા દરબારો, બધા ઉપરથી ધુબકા મારી મારી નાતા હતા. સુરાખાચર કે મહારાજ, આમાં અમને તમારું કઈ ભગવાન પણ નથી દેખાતો, આમ તમે નાઈ હકી કઈક ભગવાન પણ દેખાડો. અને મહારાજ કે ચોફા લેતા હો, એ પાછો અર્થઘટન કેમ કર્યું મારે ચોફા? ચારે છેડા જેને હરખાવ ને એવડું મોટું કપડું લ્યો નહીં. મહારાજ મંગાવ્યું અને પછી એ પાણી પર પાથર્યું અને સ્વયં ભગવાન શ્રી હરિ એ કપડા ઉપર પાણી ઉપર બેઠા. મુક્તાન સમય આદિ બે પાંચ સંતોને બેસાડ્યા, પાંચ દસ હરિભક્તો બેસાડ્યા અને હાથના હલેસા મારે અને કપડું તરતું 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 તળાવની હામે કાંઠે ગયું. બહુ મોટો તળાવ, 500 વીઘા જમીનનું મોટું તળાવ છે, હામે કાંઠે ગયું. અને એ ફરીને જ્યારે રિટર્ન આવતા હોય ત્યારે મુક્તાન સ્વામી મારાને કહે, મહારાજ આપે બહુ મોટી મહેરબાની કરી, આપનો આ પ્રતાપ જોશે તો હજારો આત્મા આપના શરણાગત થશે અને મુક્તિ પદને પામશે, પણ બીજા પશુ પ્રાણીઓ કેમ મુક્તિને પામશે? મહારાજ ચપટી વગાડી અને તળાવ મળેલા તમામ માછલાઓ એને લાગી સમાધિ સપાટી ઉતરાઈ ગયા. મુક્તાન સ્વામી કહે, મહારાજ આ બધા કોણ? મારે કે માછલાઓ. અરે કૃપાનાથ, આને જલ્દી હાજા કરો ને તો સમળ આવશે, બધાને ઉપાડી જાહે. ભગવાન શરીર ચપટી વગાડી ફરી વાર સમાધિ ઉતરી બધા પાણી ગયા. મુક્તાન સમય કે મહારાજ હવે આ બધાને શું થાય? મહારાજ કે બધા હવે સત્સંગમાં જન્મ ધારણ કરશે, કેટલાય અમારા સાધુ થાય અને કેટલાય અમારે હરિભગત થાય અને અમારું ભજન કરીને અંતે અમને પામી જશે. આ બધા સરદાર વાળા બેઠા, ક્યાંક તો ટચમાં આવ્યા છું ને, ક્યાંક તો ટચમાં આવ્યા છું. અદ્ભુત લીલા ભગવાન શ્રી સરદાર પુનિંદર કરી છે. પણ મને એમ છે, સરદાર મહારાજ પધાર્યા છે તો રાતવાસ આપણે ઘેરે દેખીએ ને. આવતીકાલે મહારાજ ગઢપુર પધારશે, એ દિવ્ય લીલાને ભક્તો આપણે આવતીકાલે શ્રવણ કરશું. આવો 2 મિનિટ લઈએ હરિનામ સંકીર્તનની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નર નારાયણ દેવ શ્રી બાલકૃષ્ણલા શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર.